Bhagavan Purushottaman Jano Janamidam Satyam Muchate Bhava Bandhanat Sajan Swami Maharajani Jai Akshar Purushottam Maharajani Jai Bhagatji Maharajani Jai Shastri Maharajani Jai Yogiji Maharajani Jai Pramukh Swami Maharajani Jai Akshar Brahma Gunatan Swami Vishatabdi Mohatsavani Jai Swaminare Vachanamrat Gadhada Madhya Prakaranu Aathamu Ekadashinu Gnan Yagnanu Antardrashtinu Swaminare Samadadar Sone Ityoterna Shravan Sudhi Dvadashine Divas Pratakalne Same Swami Shri Sajanji Mara Shri Gadhada Madhya Dada Kachana Darbar Ma Shri Vasudev Narayana Mandira Kal Chakda Upar Virajmanata Ne Sarva Shvetvastra Dharan Karyata Ane Potana Mukha Arvindni Agal Paramahans Tata Desh Deshnari Bhaktani Sabhabarai Ne Bethi Hati Ne Paramahans Tal Mrudanglai Ne Kirtan Gata Ata Pachi Shiji Maharaj Sant Pratya Bolya Je Ekadashinu Vrat Karu Teni Toem Vikti Che Je Purve Bhagavan Dash Indriyo Ane Agyar Muman Teni Antar Sanmukari Ne Podya Ata તે સમયમાં નાડી જંગનો દીકરો જે મૂર્દાનવ તે યુદ્ધ કરવા આવ્યો પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ ત્યારે મૂર્દાનવ કન્યા પ્રત્યે બોલ્યો જે તું મને વર પછી કન્યા બોલ્યા જે મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું પછી મૂર્દાનવને અને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ મૂર્દાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું જે તું વર માગ ત્યારે તે કન્યાએ વર માગ્યો છે મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય આ એકાદશીનું આજે આપણે વ્રત છે અને આ એકાદશીનું વચનાવર્તન છે એકાદશીના વ્રતની વાત મહારાજ સમજાવે છે કે પુરાણો આપણે બધા છે એ પુરાણમાં આ બધી એની કથા હોય એટલે કથાને લઈને મહારાજ પોતે વાત કરે છે એકાદશીના વ્રત કઈ રીતે કરવું અને એ વ્રતનો ક્યારથી કેવી રીતે આરંભ થયો છે એ પણ મહારાજ આ રીતે આ પુરાણની કથાથી સંભળાવે છે કે ભગવાને એક દિવસ પૂર્વે પડ્યા હતા અને મૂળ દાનવ કરીને એક રાક્ષસ હતો હવે એને એમ થયું કે હું ભગવાનને જીતી લઉં ભગવાનને હું બરોબર વશ કરી નાખું ક્યાંય જાય નહીં એટલે એ રીતે કારણ કે આસુરી બુદ્ધિ તો એવી જ હોય ને આસુરી બુદ્ધિમાં તો કેમ બધાને વશ કરી નાખવા કેમ બધાને આધીન પોતાને કરવા એવી વૃત્તિ હોય છે એટલે એના મનમાં એને ખબર નથી કે મારી એમાં રહેલી કોઈક શક્તિ જુદી છે અગર આ જગતમાં કોઈ પણ શક્તિ જુદી રીતે કાર્ય કરે છે એવું જે આસુરી બુદ્ધિવાળાને ખબર ના પડે આ જગતના વ્યવહારિક બુદ્ધિવાળાઓને પણ ખબર ના પડે જેને કે અમારે લઈને જ બધું ચાલે છે આ જગતમાં જે ડાયા છે બુદ્ધિવાળા એ માણસો પણ પોતાના હમની અંદર જ ચાલતા હોય છે કે આ બધું દુનિયા અમારે લઈને ચાલે છે આ બધો સંસાર પણ અમારે લઈને ચાલે છે એમ કેટલાક સમાજના હોય તો કે અમારો સમાજ અમારે લઈને ચાલે છે એમ કુટુંબમાં પણ અમારું કુટુંબ અમારે લઈને ચાલે છે ઘર પણ અમારે લઈને ચાલે એવી બુદ્ધિવાળા બહુ જગતની અંદર એ બધી શું આસુરી બુદ્ધિ ભગવાનને લઈને બધું ચાલે છે એવું સમજતા નથી તો એ બુદ્ધિથી અહમમાં જ રહેવાનો છે અને એમાં હમમાં ખબર નથી થતી કે આપણે શું કરીએ છીએ શું થાય છે એમ આને પણ એવી આસુરી બુદ્ધિ હતી એટલે એમ થયું કે આ ભગવાનને હું કરી જીતી લઉં ભગવાનને વશ કરી નાખું એમ કરીને યુદ્ધ કરવા ગયો હવે યુદ્ધ કરવા ગયો ત્યાં તો ભગવાન બરાબર રીતે પડેલા હતા એટલે ભગવાનની જે એકાદશ ઇન્દ્રિયો છે આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો છે જ્ઞાનેન્દ્રિય જે આપણે આંખ નાક કાન અને એ પ્રમાણે સ્પર્શને બધા જે પાંચ જ્ઞાનેન્દ્રિયો જેનાથી જ્ઞાન થાય પાંચ કર્મકેન્દ્રિયો છે વાણી પાક પાયદ બને ઉપસ્થે ચાર પાંચે ક્રિયાઓ જે કરે છે હાથ ક્રિયા કરે પગ ક્રિયા કરે આપણે એ પ્રમાણે જળા પેશાબની ક્રિયાઓ બધી થાય છે એ બધી ક્રિયા થાય છે માટે એને જ્ઞાન ન થાય માટે એ પ્રમાણે કર્મ ઇન્દ્રિય કહી અગિયારમું મન આ અગિયાર ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા પ્રગટ થઈ હવે કન્યા પ્રગટ થઈ એટલે પેલો તો ભગવાનને જીતવાનું મૂકીને લડવાનું તો એની સાથે મોહ પામી ગયો પેલું લડવા ગયો તો કરવા ગયો તો મૂકી ગયો
આ જગતમાં પણ એવું છે ને, જેને મોહ થાય એ જે કાર્ય કરવાનું હોય પડતું મૂકીને બીજા કાર્યમાં ચોંટી પડે. મોહ જે વસ્તુ પોતાને મોહ ઉત્પન્ન થાય એમાં એ થઈ જાય. એટલે કરવાનું રહી જાય, ન કરવાનું થઈ જાય, જેને કહીએ ને પૂજવાનું રહી જાય, ના પૂજવાના પૂજાઈએ. આ મોહ વસ્તુ એવી છે. મોહની અંદર આપણે આ જગતમાં શા માટે આવ્યા છે એ ભાન ભૂલી જઈ અને ભગવાનને આખા ભૂલી જઈને આ જગતમાં વર્ગી પડીએ. આ મોહ છે આપણને, કે આપણે આવ્યા છે જગતમાં શા માટે, કે આ ભગવાનને રાજી કરીને આત્મા કલ્યાણ માટે આવ્યા છે. આ એ બધું આખું ભૂલી ગયા અને આ જગતના મોહમાં પડી ગયા, એટલે ભગવાન વસ્તુ ભૂલી ગયા. એટલે એ પૂજવાની વસ્તુ રહી ગઈ, હવે તો જેને માટે આપણે ધ્યેય લઈને આવ્યા છીએ ધ્યેય ચૂકી ગયું, બીજા ધ્યેયમાં ચાલી ગયા. એમ આ પણ યુદ્ધ કરવા ગયો તો ભગવાન સાથે, પણ કન્યાના જોઈને મોહ પામી ગયો એટલે ભગવાન સાથેની વાત પડતી મૂકી અને કન્યાને માગણી કરી, તું મને વર, તું મારી સાથે લગ્ન કર. કન્યા પણ ત્યાં આગળ કહેવા લાગી કે ભાઈ વાત સાચી, હું તને વરું એમાં વાંધો નથી, પણ મારે એક એવું જાતનું વ્રત મેં લીધું છે કે મારી સાથે યુદ્ધમાં જે જીતે મને એને હું વરું, એની સાથે હું લગ્ન કરું, બીજા કોને કરું નહીં. મારી સાથે જે જીતે પેલાને એનું ભાન ન રહ્યું, કારણ કે મોહ વસ્તુ છે ને, મોહમાં ખબર ના રહે માણસને કે આ શું વાત થાય છે અને એમાં શું પરિણામ આવે છે, એનો કોઈ ખ્યાલ નથી રહેતો. જે માણસ બહુ મોહિત થયેલો હોય એને એનું પરિણામની ખબર ના હોય અને હું શું કરી રહ્યો છું એનું પણ ભાન હોતું નથી, એ પતન જ થાય છે એનું. એવી રીતે આ મોહ વસ્તુ છે. એમ આ મૂળ દાનવને મૂળ વાત ભૂલી ગયો ભગવાન સાથે યુદ્ધ કરવાની, અને કન્યા શું વાત કરે છે એનો પણ એને ખ્યાલ ના રહ્યો. એને યુદ્ધની માગણી કરી છે, યુદ્ધની માગણીની અંદર જે મને જીતે એને વરું એ પણ ખ્યાલ રહેતો નથી કે યુદ્ધમાં બે જીત બે જણા લડે એમાં એક તો મરે ખરક નહીં, કારણ એકનો એમાં નાશ થવાનો છે હકીકત છે, પણ એને ખબર નથી રહેતી કે આમાં હું કોને વરવાનો છું, કોની સાથે પછી એ થવાનું છે. એટલે એ રીતે એને યુદ્ધની માગણી કરી. પછી કન્યાની સાથે યુદ્ધ થયું. આ યુદ્ધમાં કારણ કે આ તો ભગવાનની શક્તિ હતી ને, ભગવાનના અંગમાંથી આ તો પ્રગટ થયેલી વસ્તુ હતી, ભગવાનની ઈચ્છા હતી, અને ભગવાનની શક્તિનો ખ્યાલ દાનવને હતો જ નહીં, એટલે ખળગે કરીને એનું માથું ઉડાવી દીધું, મૂળ દાનવનું નાશ કરી નાખ્યો અને એ નાશ થઈ ગયો. પછી ભગવાન એની કન્યા ઉપર પ્રસન્ન થયા, કારણ ભગવાન છે આ લોકમાં શા માટે આવ્યા, કે આપણામાં રહેલા અસુરો નાશ કરીએ તો ભગવાન રાજી થાય. એમ આપણાની અંદર પણ મૂળ દાનવ છે, કામ ક્રોધ લોભ રસાસ વાસ ને માન, આ બધા અંતરશત્રુઓ છે, અને એ બધા પણ આપણને આ રીતે મુશ્કેલી કરે છે. ત્યારે એ ભગવાનને પ્રતાપે બળે કરીને જો મારે કેને જીતી લઈએ તો પછી ભગવાન પ્રસન્ન થાય, અને ભગવાન પ્રસન્ન થયા એટલે કન્યાને કહ્યું તું વર માગ. ભગવાન એ રીતે પ્રસન્ન થયા. આપણે અંતરશત્રુઓ જીતીએ અને કરીએ ભગવાનની ભક્તિ કરીએ, એટલે કે આત્મારૂપથી ભગવાનની ભક્તિ કરવાની વાત કરી છે, એટલે એમ ભગવાનની પ્રસન્નતા એમ થાય છે. એમાં કન્યાના ઉપર પણ ભગવાન પ્રસન્ન થયા, કારણ ભગવાન આ લોકમાં જે કાર્ય કરવા માટે આવ્યા એ ધ્યેયમાં જેને જેને આવી રીતે કાર્ય કર્યું એમાં મહારાજે ભક્તિ માની, ભક્તિ માનીને ભગવાન એના ઉપર રાજી થયા. જેમ પેલો ગોવર્ધન ભગવાને તોડ્યો અને પેલા એ ટેકા ધર્યા તો ભગવાન એ ભક્તિ માનીને એના પર રાજી થઈ ગયા. એમ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવ્યા હોય ત્યારે એનામાં ભળી જવું, કે તો એમના કાર્યમાં એમની રુચિમાં એમના અભિપ્રાયમાં એ આપણી ભક્તિ છે, એમાં એમનો રાજીપો થાય. એમ ભગવાન પણ અસુરોનો નાશ કરવા માટે જ આવ્યા છે જગતની અંદર, એટલે એમાં કન્યાએ એ જાતનું કાર્ય કર્યું, પછી ભગવાન રાજી થયા. ત્યારે કન્યાએ શું માગ્યું કે મારા વ્રતના દિવસે કોઈ અન્ન ખાય નહીં. આ એને પછી પ્રસન્ન થઈને આ માગી લીધું, આ એ દાડાથી આપણે આ ચાલ્યું કામ, કે આ બધું અન્ન ખાવાનું નહીં તે દાડાના જ. શું બધા તૈયાર થયા છે કે નહીં છોકરા બધા? એટલે એ પ્રમાણે આ વ્રતનો આરંભ મારા આ વ્રત કઈ રીતે થયું આરંભ એની વાત મારા સમજાય. કન્યા એ રીતનું વરદાન ભગવાન પાસે માગ્યું કે આ વ્રત મારું કરે એને દિવસે કોઈ અનાજ ખાય નહીં, તે દાડે તપ કરે, કારણ કે હું તપસ્વીની છું, મને તપ વાલું છે, ભગવાને પણ તપ વાલું છે, ભગવાન છે એમને પણ તપ વાલું છે. ઇન્દ્રિયોનો આપણે નિગ્રહ કરવો, આ ભગવાનને રાજી કરવા માટે આવી રીતના વ્રત કરવા, ઉપવાસ કરવા, આ બધી ભગવાનની બહુ પ્રસન્નતા છે. તપે કરીને ભગવાન રાજી થાય છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે આ પ્રમાણે કન્યાએ માગ્યું મારા વ્રતને દિવસે કોઈ અન્ન ખાય નહીં, કારણ કે હું તપસ્વીની છે, મને તપ વાલું છે, એટલે તમારી પ્રસન્નતા થઈ છે તો મારા દિવસે આ બધા તપ કરે અને તમને પ્રસન્ન કરે એવી મારી માગણી છે. ભગવાન એને વરદાન આપે છે. અને હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ માટે મારું નામ એકાદશી છે, એટલે મારું નામ એકાદશી છે, અને હું તપસ્વીની છું, અને હું તપસ્વીની છું, માટે મારા વ્રતને દિવસ મનાદિક જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે ને. હવે એને કહ્યું કે આ પ્રમાણે અનાજ એકલું ખાવું એ તો બરોબર છે,
કે આપણે જે ના આપ્યો ખોરાક એને, દેહને આપણે જે ખોરાક જોયો છે ના આપ્યો, પણ એને તો કહ્યું કે 11 ઇન્દ્રિયોનો આહાર ના કરો. કારણ કે બધી ઇન્દ્રિયો આહાર કરે છે. આપણે કંઈક મોડું એકલું ખાય છે એટલો જ આહાર થયો એમ નથી, એ આહારથી એને ત્યાગ કરવાનો છે. પણ બીજી ઇન્દ્રિયો પણ આહાર કરે છે. કે ઇન્દ્રિયો શું આહાર કરે છે? કે આંખ છે એ બીજા રૂપ જોઈ લે, ભગવાન સિવાય બીજા રૂપને વિશે એ થઈ જાય તો એ આહાર થઈ ગયો. કાન છે ભગવાન સિવાય બધી કથા વાર્તા જે ગામ વાર્તાઓ સાંભળ્યા કરે તો એને પણ એ બીજો આહાર થઈ ગયો. કારણ કે દરેકનો આહાર છે ને, એમ સ્વામી કહે છે દરેક ઇન્દ્રિયો પોતપોતાનો આહાર કરે છે. એ પણ ના કરે, બધા બસ જાણે ભગવાનને નિમિત્તે જ બધું પોતાનું કાર્ય કર્યા કરે, ખરેખર ભગવાનની આજ્ઞામાં રહીને પોતાનું કાર્ય કરે તો એ એકાદશીનું વ્રત કહેવાય. એટલે એ કહે છે મારા એકાદશી દિવસે 11 ઇન્દ્રિયો સાથેનો કોઈ આહાર કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તહેવાર આપ્યો. એવી રીતે પુરાણની કથા છે. અમારે કે પુરાણની વાત છે, મેં તમને કહી પુરાણમાં આવો એક ઇતિહાસ છે. આ રીતે એકાદશીની ઉત્પત્તિ થઈને આ રીતે વ્રતનો ત્યાંથી આરંભ થયો, ભગવાન એને વરદાન આપ્યું. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે એવું એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લોભાદિક સંબંધી ભૂંડાકાટ મનમાં થવા દેવા નહીં. હવે આ ધર્મશાસ્ત્રની વાત લીધી, કારણ કે આ પુરાણ જે વ્યાસ ભગવાને 18 પુરાણ જે રચ્યા છે એ પુરાણમાં આ વાત આવે છે. હવે ધર્મશાસ્ત્રો જે ઋષિમુનિઓએ ધર્મશાસ્ત્રો બનાવ્યા છે, આજ્ઞાવલ્ક સ્મૃતિ અને સ્મૃતિઓ બધી છે, એ ધર્મશાસ્ત્રો કહેવાય. જેમાં આપણે દરેકે ધર્મનું આચરણ કરવાનું છે વાત છે. હવે એમાં પણ મહારાજ કે છે આ વાત લખી છે, એમાં શું કહે છે કે આ પ્રમાણે કામ ક્રોધાદી ઘાટ કોઈ દિવસ દેદાડે થવા દેવા નહીં. અને દેહ કરીને કંઈ ભૂંડું આચરણ કરવું નહીં. દેહ કરીને પણ કંઈ બીજું ભૂંડું આચરણ કરવું નહીં. ભગવાનનું સેવા થાય, ભક્તિ થાય, પરોપકાર થાય, કંઈ સારું કાર્ય થાય બધું કરવું. એમ શાસ્ત્રમાં વચન છે, એમ એ ધર્મશાસ્ત્રનું વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે અમારે કહે છે. અમે પણ એ શાસ્ત્ર પ્રમાણે તમને વાત કરીએ છીએ. અમારા જ પોતે વાત કરે, શું કહે છે? એકાદશીને દિવસ ઢોર લાંગણ કરવી નહીં. કારણ કે એકાદશી દાડે ઢોર લાંગણ ન કરવી. પછી એકાદશી કરતા હોય પણ ખાવા માટે આમ આગા પાછા થયા કરે, ક્યાંયથી જુએ કે તરત ખાઈ લઈએ ફલાણું કરીએ એમ. એટલે એ શું કહ્યું કે જેમ ઢોરને બાંધ્યું હોય, આ ઢોરને બાંધ્યું હોય પછી એ પેલું કંઈક ઘાસ કે લીલું કે એવું તેવું આમ જાય ને ત્યારે આમ ખીલામાં થળ પછા કરે. એટલે એ ખાવા માટે આમ ધમાલ પકડે, ધમ્મછાળા જેને કહે છે, એમ ભૂખ્યા તો રહ્યા હોય પણ વળી પાછું કંઈક આગા પાછા જઈને ખાવા માંડી પડે, કરવા માંડી પડે, તારી બધી ઢોર લાગણ થઈ. ઉપવાસ તો કર્યો છે પણ ઉપવાસ દાડે બીજું ઘણી જાતનું બીજી વસ્તુઓ ખાવાની તલ પાપડ થઈ જાય ત્યારે એ પણ એક ઢોર લાગણ થઈ એ માર્ગે. ત્યારે એવું ન કરવું, ઢોર લાગણ જેવું ના કરવું. પણ મહારાજની આજ્ઞામાં રહીને આપણે એકાદશી બરોબર રીતે કરવી, અને જે કંઈ વ્રત હોય ને ના થાય તો એને ફરાર કરીને કરવી. પણ અનાજને માટે તો કંઈ પણ વિચાર કરવો નહીં કે કંઈ પણ જાતની ઈચ્છા કરવી નહીં. એટલે મારે કહે છે એ પ્રમાણે બરોબર રીતે સારી રીતે કરવું, એટલે ઢોર લાંગણ ન કરવી. અને એકાદશી ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી. એ કરી સાચી ને તે વિના તો ઢોર લાંગણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે, હવે પ્રાણ છે આપણે જે એને અન્નનો આહાર છે. અન્નમય પ્રાણ કહેવાય ને, પ્રાણ છે આપણો સાથી રહે, આપણા દેહમાં પ્રાણ રહ્યો છે સાથી રહે અનાજથી. જો અનાજ ખાઈએ તો રહે ને, અનાજ ન ખાધું તો પછી શું થાય કે હવે આ ભાઈએ શું કે પાણીને અન્ન બે મૂકી દીધા છે તો જાણવાનું કે બે પાંચ દાડા ઉપડી જવાના. જ્યારે અનાજ મૂકી દીધું માણસે, ખાવા પીવાનું કાંઈ વસ્તુ પછી લેવાતું નથી. એને જ્યુસે ના લેવાય ને કશી ફ્રોટે ના લેવાય ને કાંઈ ખોરાક ના લેવાય, ત્યારે જાણવું કે આ ભાઈ બે પાંચ દાડા ઉકળી જવાના. એ મારે કહે છે અન્ન પ્રાણને અન્નનો આહાર છે, એટલે એના લઈને જ આપણો પ્રાણ રહે, બાકી પડી જાય. એને આહાર એ છે એટલે મળે તો જ આપણો પ્રાણ ટકી રહે. તેમજ શ્રોત્રને શબ્દનો આહાર છે. એમ શ્રોત્ર આપણું કાન છે અને શબ્દ, કંઈક શબ્દ સાંભળવા જેને ખોરાક છે. અને ત્વચાને સ્પર્શનો આહાર છે. ત્વચા છે સ્પર્શ કરે, સોમવારું લીશું બધું એમ. ને નેત્રને રૂપનો આહાર છે. નેત્ર છે ને જોવાનું જ, બસ રૂપ સારું સારું બધું જોવું એનો આહાર છે. ને જીવાને રસનો આહાર છે. જીવા એટલે એને ખાવું સારું સારું, ખારું તીખું તમતમું બીજું ત્રીજું બહુ. એકાદશી દાડે પણ કેટલી જાતની વાનગીઓ થઈ જાય, સરસ સરસ બધી બની જાય, એટલે કેટલું સ્વાદને માટે એમ. અરે ને નાસિકાને ગંધનો આહાર છે. નાસિકાને ગંધનો આહાર છે. ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે. મને બેઠે બેઠું કર્યા જ કરે,
મન છે એને સંકલ્પિત કલ્પ બેઠો બેઠો અહીંયા કર્યા કરે, ઘરે બેઠું, ઓફિસ બેઠું, ગમે ત્યાં, પણ એ મનના વિચારો ચાલ્યા જ કરે. એનો એનો એ આહાર છે એમ. એ વગર મન નવરું રહી ન શકે, કંઈક ને કંઈક કરે. અને આ ભગવાન સંબંધી જોડી દે તો ભગવાનમાં થાય, અને જો એને ના જોડ્યું હોય તો જગતના બેઠું બેઠું વિચાર કરે. નવરા બેઠા નખો દ્વારા કહીએ ને એમ, નવરું બેઠું કંઈક જગતમાં લઈએ આપણને. એટલે મારે કે નવરું રહેવા દેવું નહીં, મનને પણ આ ભગવાનને માર્ગે જ રાખવું. સવારે ઉઠીને નાહ ધોઈને સ્વામિનારાયણ નાહ ધોયા પછી પાઠ પૂજા સેવા બધું કરીને પછી ભગવાન, આપણે જે કંઈ કામ ધંધો હોય 8 કલાક નોકરી કરી, કારણ કે નોકરીમાં જાય માણસને નવરાશ ના હોય, એને સમય પણ ન હોય. પણ જો નવરો બેઠો હોય તો કેટલાનું ઊંધું છતું જ કરે બેઠો બેઠો. એટલે એને કામે વરગારેલો માણસને સારો, નવરો રહેવા દે તે માણસો પછી એવું જ કરજો, બેકાર થયા, નવરા થયા, લોકોને લૂંટે, મારે, જોડે, બધું એવું કરવા માંડે. એટલે એને કંઈક કામ આપવું પડે. માણસને જો કામ ના આપો તો કંઈક અવરું કરે, સવરું ના કરે કે ચાલો ભાઈ ભગવાનનું ભજન કરીએ, કંઈક સારું પરોપકાર કરીએ, એવા વિચારો છે. પણ નવરા બેઠા જેમ નખો દ્વારા એમ મન નવરું થયું હોય એટલે કંઈક આવું કરે કે ચાલો 12માં જઈને બેસીએ, હવે ત્યાં ખર્ચાઓ હજુ આવતો નથી ને, પાછું બેકાર છે ને, થોડી વધારે બેકારી કરે, હવે દારૂ પીવા જોઈએ, જુગારમાં જોઈએ, એટલે શું કરે, ચોરીઓ કરે, પછી લોકોના ઘરોમાં જાય, દુકાનોમાં જાય, બીજું થાય. એટલે નવરા માણસો છે એ આવી જાતની વિચાર એમ, મારે કે મન છે એને નવરું, એને કંઈ કામમાં લગાડ્યું. એટલે આપણે શું કે કામકાજ આપણું હોય 8 કલાક કર્યા પછી શું ભગવાનની ભક્તિમાં જોડી દેવું, કથા વાર્તામાં જોડી દેવું, વાંચનમાં જોડી દેવું, એમ કંઈક પણ એને પ્રવૃત્તિ આપી દેવી, એટલે વાંધો ના આવે. એટલે મારે કે મન છે એ સંકલ્પ વિકલ્પ કર્યા કરે. એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે, 11ના જુદા જુદા આહાર છે, તે સર્વ આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. એનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય, ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોના ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એક વાર આવે તે ખબરદાર થઈને કહ્યું. કારણ કે આવું વ્રત કેટલા દિવસ આવે છે? દરરોજ 15 દિવસે આવે છે આપણે. એટલે મારે ખબરદાર થઈને થવું, એમાં આપણે જવા ના દેવી. એકાદશી છે એને બરોબર રીતે કરવી, આપણે પ્રમાણે ઉપવાસ કરવો. આપણે સંતો નિર્જળા કરે છે, કોઈ વરી પાણી પીને કરે છે, કોઈ પણ એમને એમ કરે છે, એને ફરાર કરીને પણ કરે છે. પણ આપણે એ રીતે એકાદશી તો જરૂર કરવી, આપણે જે ભગવાને શક્તિ આપી છે અને આ છે તો કરવાની. પણ એકાદશી કોઈ દિવસ જવા દેવી નહીં. દરેકે સાવધાન થઈને, મારે 15 દિવસમાં એક વખત આવે, આ તો આમ શારીરિક દ્રષ્ટિએ પણ સારું છે. એક દિવસ જો એવો ઉપવાસ થઈ જાય તો શરીર પણ સારું થઈ જાય, અપચો થયો, અજીર્ણ થયું હોય, બધું સરખું આવી જાય. એટલે એનો પણ સારી રીતે ધર્મશાસ્ત્રોએ જે આ નિયમ આપ્યું છે એ બધું હેલ્થની દ્રષ્ટિએ પણ સારું છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ભગવાનની પ્રસન્નતા પણ થાય છે. એ કેટલું તપ થાય ને આપણે, એટલે એ રીતે પણ સારું છે. અને એટલા માટે મારે કે 15 દિવસમાં એક વખત આવે છે, માટે ખબરદાર છું એમ. બાબા ક્યાં આવી પડી એકાદશી, હમણાં કાલે ગઈ હતી પાછી આવી, એવું આપણને થઈ જાય, વર્ષમાં લાગે એકાદશી આવે એટલે મનમાં દુઃખ થાય, કારણ આ ક્યાં આવી જાય. તો હવે એમાં ક્યાં છે બધું? અત્યારે તો ફ્રૂટ મળે છે, જમવાનું દૂધ છે, બધું ઘણી જાતની વસ્તુઓ છે, પણ છતાં એવું એક મનમાં એમ થઈ જાય. પણ મારે કે ખબરદાર થવું, ઉત્સાહથી આપણે એકાદશી મહારાજને રાજી કરવા છે, માટે દરેકે કરે. કારણ આપણે નિર્ણય આવે છે, નિર્ણય દરેકે રાખવો. નિર્ણયની અંદર જોઈ લઉં કે એકાદશી આવે છે એટલે તે દાડે આપણે એનો ખ્યાલ રાખી દઉં. શું આવા લંડન જેવી પ્રવૃત્તિવાળું શહેર એમાં ભૂલી જવાય એ ક્યાં લંડનમાં આવીને ક્યાં બાજુ ચાલી જાય ખબર જ ના પડે એકાદશી. આવી મોટી શહેરમાં ધમાલમાં ખબર ના પડે ને, ધમાલ્યું જીવન હોય. એટલે મારે કે આપણે દરરોજ જોઈ લેવું, ડે ટુ ડે તારીખ આપણે તપાસ કરતા રહ્યું કે આ શું છે, વાર છે, તિથિ છે, એ બધું જોઈ લેવું. એટલે આપણને ખ્યાલ. એટલે મારે 15 દિવસમાં આવે છે વ્રત, માટે ખબરદાર થવું, દરેકે ખબરદાર થઈને કરવું. તો તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. આ ભગવાનની પ્રસન્નતા માટે આપણે કરવાનું છે, ભગવાન રાજી થાય એટલા માટે. પણ તે વિના જે ઢોર લાંગણ તેને કરીને ભગવાન પ્રસન્ન થતા નથી, તે ના થાય. પછી પરાને કોઈ કરે તો એનું કોઈ ફળ ના થાય. કરવાનું તો છે જ, આપણે રાજીપે કરે તો એનું ફળ થાય ને, પરાણે કરીએ તો ફળ ના થાય. અને શ્વેતદ્વીપમાં જે નિરન્મુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે. જે શ્વેતદ્વીપની અંદર ભગવાનનું શિવદૂત ધામ છે એમાં નિરન્મુક્ત રહે છે. એટલે નીર અને અન્ન બે મૂકી દીધું છે એમને. નીર એટલે પાણી ને અન્ન એટલે અનાજ. એ જેને મૂક્યું છે એનાથી મુક્ત થાય, એમ નિરન્મુક્ત. એટલે એવા મુક્તો ત્યાં આગળ રહે છે કે પાણી પણ લેતા નથી અને અનાજ પણ લેતા નથી. બસ એ ભગવાનની મૂર્તિ સુખે સુખ્યા છે, કારણ એમના દેહ એમાં છે અને ત્યાં એવું ભગવાનની કૃપા છે એમના ઉપર. એટલે બેયની જરૂર રહેતી નથી. એટલે નિરન્મુક્ત એટલા માટે કહેવાય છે. એટલે મારે કે ત્યાં નિરન્મુક્તો રહે છે, સા કાયમ આ વ્રત કરે છે અને એકાદશી કાયમ થાય છે, કારણ કે અન્ન પાણી લેતા નથી અને ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા થયા છે.
બધી ઇન્દ્રિયોના આહાર એને ભગવાનની કથા સાંભળવી, દર્શન કરવા, ભગવાનનો સ્પર્શ કરવો, સુગંધ કરવો, આ બધું એ જ કર્યા કરે. એટલે નિરન મુક્તો છે એ વ્રતને કાયમ કરે છે. ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી, થતા નથી. માટે નિરન કહેવાય છે, માટે નિરન કહેવાય. અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી છે કે જેવા શ્વેતદ્વીપમાં નિરન મુક્ત છે તેવું જ થવું છે. બસ મારે કે આપણે પણ ઈચ્છા તો રાખવી. અત્યારે આપણે આ દેહ કરીને તેવું થાય એવું નથી ચિત્તરંજન, પણ ઈચ્છા તો રાખવી ને કે આપણે કરોડપતિ થવી. ઈચ્છા તો રાખવી, ભલે આપણે બેઠા છે અત્યારે અહીં, હા, પણ ઈચ્છા શું કા ઊંચી ના રાખવી. આપણે આગળની ઊંચી ઈચ્છાઓ રાખવી. આપણે ભલે બેઠા હોય નાના ઝૂંપડામાં, પણ આપણે બંગલામાં ઈચ્છા તો રાખવી. ભગવાન દયાથી મળી પણ જાય કોક દાડો, પણ આપણે સામે કઈ ઈચ્છા, એમ આપણે સારા ભગવાનના ભક્ત બનવું છે એવી ઈચ્છા રાખવી કે આહો આવું એકાંતિ ક્યારે થવાય ને, આવું આપણે મહાન બ્રહ્મરૂપ ક્યારે થવાય ને, આવી બધી વસ્તુનો આપણે વિચાર થાય કે આપણે આવા બેઠા છે ને આ બધું થવાની તો કંઈક શક્યતા નથી. પણ મારે કહેવું મોરો વિચાર ના કરો, પણ આપણે એકાંતિક થવું છે, ભગવાનના ધામમાં જવું છે, ભગવાનને રાજી કરવા છે, એવો એક સંકલ્પ તો આપણે રાખો. કારણ કે આપણે આ સંકલ્પ સારો કરવો, મારે કે મોરો ન કરો. અને એ રીતે વિચાર કરીએ તો એમ કરતાં કરતાં ભગવાન આપણને એવું બળ આપે ને એવું થઈ પણ જવાય. એટલે એ મહારાજ કહે છે કે આપણે નિર્મુક્ત જેવા થવાની ઈચ્છા રાખવી. આપણને એવું થાય ને કે આવું ક્યારે થાય, બની જ ના શકે, પણ ભગવાનની ઈચ્છાથી એ પણ બની શકે. ના બને એવું નથી. જેમ ચંદ્ર ઉપર માણસો ગયા કે અમારે જવું છે કે ત્યાં કંઈક છે તો લોકો ગયા છે, એમ આવી એક સ્થિતિ છે, આવી સ્થિતિ છે તો મહારાજે લખ્યું છે ને કે નિરન્ન માણસો થઈ શકે છે એવી એક સ્થિતિ છે. અક્ષરધામની કોઈ વસ્તુ છે એમાં જઈ શકાય છે એવી કોઈ વસ્તુ છે તો આપણે મહારાજ વાત કરી છે. ત્યારે આપણે એ દેહ ઉપર પહોંચવું છે એવું એક વિચાર તો સારો રાખવો કે આપણે જવું જ છે ત્યાં આગળ. પછી ભગવાન આપણને અનેક રીતે બળ આપશે, આપણને પ્રેરણા આપશે, આપણને શક્તિ આપશે, બધું કરશે, પણ આપણે ઈચ્છા તો એવી સારી થવાનું રાખવું. સારા એકાંતિક થવું છે, ભગવાનના ભક્ત થવું છે, નિર્વાસનિક થવું છે, બ્રહ્મરૂપ થવું છે અને ભગવાનના ધામમાં જવું છે, એવો એક સંકલ્પ તો દ્રઢ રાખવો જ બસ. એ પછી ભગવાન બેઠા છે, ભગવાનનું ભજન કરશું, ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવશું તો ભગવાન બધું કરી દેશે આપણે. પણ મારે કે સંકલ્પ તો એવો સારો રાખવો કે આપણે નિરણ મુક્ત જેવા થવું છે. પણ એ વાતમાં હિંમત હારવી નહીં, મને એ વાતમાં હિંમત પાછી હારી ના જોઈએ કે હવે ક્યારે થશે, કેમ થવાશે, શું થશે, એવો વિચાર હિંમત ના હારી. હિંમત હારી જાય માણસ કશું ના કરી શકે ને. પણ મારે કે હિંમતવાળી વાત કરવી, હિંમત રાખવી કે આપણે એકાંતિક થવું છે ને અક્ષરધામમાં આપણે જવું જ છે, અક્ષરધામમાં જવાશે જ, ભગવાનને સંત મળ્યા છે એના પ્રતાપે શું ના, એવું બળવાળું વાત કરી. અને મારે કે હિંમત હારવી નહીં, હિંમત હારી જવાય ને, કે તો કહેશે ના થાય તો પછી હિંમત હારી ગયેલો માણસ કશું જ ના કરે, ભક્તિ ના કરે, સત્સંગ ના કરે, મંદિરે ના આવે, કશું ના થાય. પણ હિંમતવાળો માણસ હોય તો ઉત્સાહથી કામ કરે જાય, ભલે એને કદાચ એમાં થોડુંક એવું લાગ્યા કરે, પણ છતાં હિંમત છે એ માણસને. એટલે મારે કે આપણે સારો સંકલ્પ તો રાખવો જ કે આપણે અક્ષરધામમાં જવું છે, નિર્વાસનિક થવું છે અને એકાંતિક થવું છે, એમ સારો સંકલ્પ તો જરૂર રાખવો. એવી રીતે જ હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તન આદિને કરે ને સાંભળે સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે. એ વ્રત બરોબર થઈ ગયું. અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. એકાદશી કહી છે. એટલી વાત કરીને શ્રીજી મહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડ્યા. મહારાજે વાત બધી આ તપ કરવાની કહી એટલે પછી આમાં કેવું થાય, સૌને પછી આમ જોકો આવવા માંડી ગયા કે આ તો સારું બહુ કઠણ આ એકાદશીની વાત કરીને તેમાં કાઠી દરબારોને વાત થાય એટલે તો 5 વખત ખાનારા કાઠી દરબારો. કાઠી તો છોકરા અરે કાઠી છે મોટો હોય કે નાનો હોય, પણ સવારથી ઉઠે ને જેમ છોકરું ઘડીએ ઘડીએ ખાય ને એમ કાઠીને એવું છે, ઘડીએ ઘડીએ જો 5 વખત દાડામ ખાઈ લે. એટલે હવારનું કરે, હવારનું શું કહે ને કંઈક એવું કહે, શ્રીરામન કહે, પછી બપોર પાછું જમન કહે, આપણે જમન કરવાનું છે, પછી રાંઢો કે 4 વાગે કહે, પછી સાંજે રાત્રે વારું કહે, પછી રાતનું પાછું હૂતા હૂતા હૂતી ઘડીએ પાછું જમે, એમ 5 વખત એને ખાવા જોઈએ. હવે એને એકાદશી કરે વાત મહારાજ, પછી બધા શું કરે જોકો આવે કે ના આવે, કે સારું થાય નહીં ના મહારાજ ક્યાં વાત આપણે પૂરી. એટલે મહારાજ એવું કહ્યું એકાદશી દાડે માણસ યોગ એક હતો કાંઠી, તે પછી મહારાજે વાત કરી એકાદશી કરવાની બળની વાત. પછી મહારાજે તો કહ્યું એટલે બધાને કરવાનું તો થાય ને, મહારાજ કહ્યું એટલે બધા કરી તો ખરી, પણ હવે એક ટંક હવારની વહેલી જઈ પછી પાછી બપોરની ગઈ એટલે એને તો બસવું લાગ્યું, મરવા જેવો થઈને પડ્યો, ખરેખરો પડ્યો માણસીઓ. પછી સુરો ખાજા રાખો, મહારાજ 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 તમે આ માણસ માર ક્યાંથી લાયા, આ એકાદશી તો માણસ મારી નાખશે, આમાં કેટલાય મરી જશે અમારે તો, કે જો આ પેલો માણસ્યો મરુગો એ મરવા પડ્યો છે તમે. પછી મહારાજ કે શું થયું કે પણ આ માણસ્યો મરુગો આ એકાદશી તમે માણસ માર જેવી લાયા છો તો મરી જશે આમાં તો, કમા તો ખાવા જોઈએ 5 વખત તમે તો આ ખાવાની વાત કરી નાખી.
મહારાજ ગયા કંઈ થોડું દહીં ભાઈ જરા ખવડાયું, પછી બેટ કર્યો. પછી મહારાજ કહે છે, મહારાજ જો અમારા એકાદશી થશે નહીં. પછી મહારાજ કહે, કાંઈ વાંધો નહીં, તાકે ફરાર કરજો, પણ મારે કંઈ તો પર્વત ફળ, કાઠિયામાં તો પથરા મળે, કંઈ ફળ ક્યાં? આ આ તારજો ચારે બાજુ જે જલસો જામ્યો છે એવો જલસો કંઈ તારે નહોતો ત્યાં આગળ, એટલે આમાં ફળ ફૂડ કશું જ મળે નહીં, ત્યાં તો ફરારે ના મળે. રાજા કરો એવું તેવું, મારે અહીં તો કશું મળતું નથી. મારે કે કાંઈ વાંધો નહીં, જાઓ કાઠીને છૂટ આપીએ કે રાજગરો ને બાજગરો, તમારે બાજગરો કરવાનો એટલે બાજરી, એટલે એક વખત બાજરો ખાઈને તમારે એકાદશી કરવી. એમ કાઠીઓ યુક્તિથી પોતાની વાત કરી, એટલે કહેવાનું શું, ખાઈ માણસ મારા તો એકાદશી. એટલે વાત સાંભળીને બધાને જરા ઠીક આમ જોકું આવી ગયું, એટલે આમ સ્તબ્ધ થઈ ગયા, મૌન થઈ ગયા બધા, સભા સૂન થઈ ગયા ને, સૂન જેવું થયું. એટલે મારે કે આ વાત રહેવા દો, આપણે કીર્તન ગાઓ. પછી સંતોને કહ્યું, રમઝટ અમારે કૃષ્ણ પ્રિય છે ને, રમઝટ વાળા પછી ઉપડ્યા, એટલે બધાને પાછી જાગૃતિ કરી દીધી. હરે પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું છે, તમો સર્વે યજ્ઞ કરજો. બસ પછી પાછી મહારાજ ફરી પાછી વાત ઉપાડી, પેલી બધી વાતમાં એ થયું, પછી કીર્તન બધા બોલાવીને વળી પાછા બધા આમ ઉત્સાહ આનંદમાં આવી ગયા, એટલે વળી પાછી વાત મહારાજે ઉપાડી કે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ સજી ત્યારે બધાને વાત કરી તમારે યજ્ઞ કરજો. યજ્ઞ કરવાનું કારણ શું કે છે? તે યજ્ઞ કરીને તમારે સર્વ પુરુષાર્થની સિદ્ધિ થશે. આ યજ્ઞ કરશે તેમાં સર્વ પુરુષાર્થ, ધર્મ અર્થ કામ મોક્ષ બધા પુરુષાર્થ ચાર ગયા છે, એની સિદ્ધિ થશે. તમારામાં ધર્મ પણ આવશે, તમારા પૈસાની પ્રાપ્તિ પણ થશે. યજ્ઞો કરાવજો માણસો, એની પૈસાની વૃદ્ધિ માટે, છોકરાઓની વૃદ્ધિ માટે, આવા બધા યજ્ઞો સકામ ભાવથી થાય છે સ્વર્ગમાં જવા માટે, એટલે એ પ્રમાણે તમારી સિદ્ધિ થશે. યજ્ઞ કરવાથી પ્રજાની ઉત્પત્તિ થશે અને પુરુષાર્થની સિદ્ધિ થશે, અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે. અને આ સૃષ્ટિ છે એની પણ વૃદ્ધિ થશે, એની ઈચ્છાઓ વધે કે આપણે બધી પરિવાર વધે, એવાથી યજ્ઞ કરે છે ને, પુત્ર યજ્ઞો થાય, પુત્રેષ્ટિ યજ્ઞો કહેવાય, એટલે પુત્રની પ્રાપ્તિ માટે પણ યજ્ઞો થાય. પુત્ર ના થતો હોય તો યજ્ઞો એવા કરાવ, પૈસા માટે પણ યજ્ઞો કરાવ, દેવો રાજી થાય, દેવોની આશીર્વાદથી કામ થાય, એટલે એવા યજ્ઞો થતા બધા, એટલે જગતની સૃષ્ટિની ઉત્પત્તિ થશે, પુરુષાર્થ પણ તમારો સિદ્ધ થશે. માટે યજ્ઞ તો જરૂર કરજો. માટે મારે કે યજ્ઞ તો જરૂર કરજો, એમ બ્રહ્માએ બધી પ્રજા પોતાની વાત કરી, કારણ કે આ પ્રજા આપણે બધા બ્રહ્માના પુત્રો છે. આપણે બ્રહ્માએ આપણી બધાની ઉત્પત્તિ કોણ કરે છે? બ્રહ્મા. આ જગતની ઉત્પત્તિ બધી એ જ કરે છે. આપણા બધા જે મોડલ બહાર પડે છે ને મોટરોનો, એમાં આપણે પણ આ એકાદશી બાર બાસીનું છેલ્લું લેટેસ્ટ મોડલ, અત્યારે બાસીમાં જેટલા જન્મ છે એ બાસીનું મોડલ બધું તૈયાર છે, એમાં આપણે સાલવાર બધું મોડલ બહાર પડતા જાય. બ્રહ્મા બેઠો બેઠો ઘડ્યા જ કરે છે, પાયા જ કરે, અને ભગવાન એની અંદર આકાર આપે છે, અને ભગવાન પ્રાણ પૂરે છે, પેલો ઘડ્યા કરે છે, મોડલ બધું તૈયાર કરે, એમાં પ્રાણ ભગવાન આપે છે. ભગવાનની શક્તિ છે તો કંઈ ચાલે નહીં, એટલે બ્રહ્મા બધું ઘડતર કરે છે, એટલે બ્રહ્મા પિતા કહેવાય સર્વના. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. બ્રહ્માએ વિધિ સહિત બધા બતાવી દીધા કે હવે આ યજ્ઞો કઈ રીતે કરવા, એ પણ બ્રહ્માએ બધાને પ્રજાને સમજાવ્યું કે ભાઈ આ રીતે આ યજ્ઞ કરવો, આ યજ્ઞ આ રીતે કરવો, એમ દરેક યજ્ઞોની વાત એમને સમજાવી. તેમાં જે પ્રવૃત્તિ માર્ગ વાળા હતા તેને તો રાજસી તામસી એવા પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ બતાવ્યા. જે બધા પ્રવૃત્તિ માર્ગ વાળા હતા એને એ રીતની બધી પ્રવૃત્તિના રાજસી તામસી યજ્ઞો કરી બતાવી દીધા કે તમારે આ જાતના યજ્ઞો કરવા. અને જે નિવૃત્તિ માર્ગ વાળા હતા તેને તો સાત્વિક યજ્ઞ બતાવ્યા. એને નિવૃત્તિ માર્ગ વાળા હતા એને સાત્વિક યજ્ઞો બતાવ્યા. તે યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાને વિશે પણ કહ્યા છે. હવે આ વાત પછી ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, મહારાજ બધા શાસ્ત્રોના આધારે જ વાત કરે છે એટલે માણસોને એનો ખ્યાલ આવે અને વાત છે બરોબર છે એમ, એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગીતામાં પણ આ યજ્ઞ બતાવ્યા છે. શું કહ્યું છે? માટે આપણે તો નિવૃત્તિ માર્ગ વાળા છીએ તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા. હવે મહારાજે આપણને પાછળથી જુદા પડે કે આપણે કેવા છે? નિવૃત્તિ માર્ગ વાળા. તમે અમે બધા નિવૃત્તિમાં બધાએ આવી ગયા. કોણ? ભગવાનના જે ભક્તો છે એ નિવૃત્તિ માર્ગ, કારણ કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવવું એ બધી નિવૃત્તિ પ્રવૃત્તિ હોવા છતાંય, કારણ કે આપણે ગ્રસ્ત છે તમે તો ગ્રસ્ત પણ ભગવાનની આજ્ઞાથી ગ્રસ્તાશ્રમ જીવન જીવે તો એ નિવૃત્ત જ છે. એને આજ્ઞામાં રહીને જીવવાનું કહ્યું, શાસ્ત્રની મર્યાદામાં રહીને ભગવાનની આજ્ઞામાં રહીને આપણે ગ્રસ્તાશ્રમ કરીએ, સંસાર કરીએ, વ્યવહાર કરીએ, વેપાર ધંધો નોકરી બધું જો ભગવાનની આજ્ઞામાં રહીને આપણે જે કરીએ છીએ એટલે નિવૃત્તિ છે, પ્રવૃત્તિ છતાં નિવૃત્તિ છે, કારણ કે આપણે ભગવાનની આજ્ઞામાં રહીને કરીએ છીએ. માટે એટલે અમારે પણ નિવૃત્તિ થઈ, તમારે પણ નિવૃત્તિ થઈ, એટલે મારે કે આપણે તો ભગવાનના ભક્ત છે એટલે નિવૃત્તિ માર્ગ છે. અને જે ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી ચાલતા એ બધા રાશિ તામસી માટે લોકના વૈભોગ માટે લોકના સુખ માટે બધાના કાર્યો કરે
એમાં એવા જાતના પુણ્ય કરે, દાન કરે, વ્રત કરે, બધું કર્યા કરે, પણ એના લાભને માટે, દેહના સુખને માટે, ઇન્દ્રિયોના સુખને માટે, એટલે એની પ્રવૃત્તિ જોઈએ છે, એટલે પ્રવૃત્તિનું જ કાર્ય કર્યા કરે. આપણે પ્રવૃત્તિ કરીએ છીએ પણ ભગવાનની આજ્ઞામાં રહીને માટે નહીં વૃત્તિ, ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ, ભગવાનને સંતને અર્થે કરીએ છીએ, એટલે નિવૃત્તિ થઈ. પૈસા આપણે કમાઈએ છીએ પણ એની ઈચ્છા આપણે એમ રહે કે આપણે જે કંઈ થાય ભગવાનને આપીને રાજી કરવાય, એટલે એ નિવૃત્તિ થઈ આપણે માટે. આપણે વ્યવહાર સંસાર કરીએ છીએ પણ એમાં ભગવાન સંત કેમ રાજી થાય એટલું આપણું મનમાં ભાવના છે, એટલે આપણને પ્રવૃત્તિ નથી પણ નિવૃત્તિ. હા, પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી તામસી યજ્ઞ તે આપણે કરવાને પહેલાં શું કરે કે દેવીને બહુ પશુ ઓમી નાખો એટલે આપણું કાર્ય આમ થાય, આપણને આ સુખ મળે, શું પછી બહુ સાર કરવો અને પછી વિષય ભોગવવા અને તાલમેલ કરવા, એટલે એને માટે જ કરે છે, એ રાજસી તામ છે. એટલે મારે કે એવા યજ્ઞો આપણે કરવા નહીં કે જેમાં પશુ મરતા હોય, હોમાતા હોય, પશુનો મંસાહાર થતો હોય, દારૂ પીવાતો હોય. પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી તામસી યજ્ઞ તે આપણે કરવાને પહેલાં શું કરે કે દેવીને ઓમો પશુ ઓમી નાખો એટલે આપણું કાર્ય આમ થાય, આપણને આ સુખ મળે, શું પછી બહુ સાર કરવો અને પછી વિષય ભોગવવા અને તાલમેલ કરવા, એટલે એને માટે જ કરે છે, એ રાજસી તામ છે. એટલે મારે કે એવા યજ્ઞો આપણે કરવા નહીં કે જેમાં પશુ મરતા હોય, હોમાતા હોય, પશુનો મંસાહાર થતો હોય, દારૂ પીવાતો હોય. આવા પણ લોકો યજ્ઞ ધર્મને નામે અધર્મ જેને કહીએ છીએ ને, એવી રીતની પ્રવૃત્તિ પણ આ જગતમાં ચાલતી, મહારાજના વખતમાં ચાલતી ને અત્યારે હજુ કેટલેક ખાના ચાલે, કે દેવને નિમિત્તે દેવી પ્રસન્ન થાય માટે પશુનો હોમ કરો. પણ દેવી પ્રસન્ન થતી હોય તો પછી આ કૂકડો અને મરઘો અને બકરા કાપો એના કરતાં પોતાનો છોકરો જ વધારે કેવું સારું થાય. દેવી પ્રસન્ન કરવી છે ને વધારે પ્રસન્ન થાય, કે પોતાનું બલિદાન આપે તો ના વધારે રાજી છે, પણ પોતાનું છોકરાનું કોઈ કરતા નથી પણ પેલા નિર્દોષ પશુઓને મારી નાખે માનક, કે દેવી પ્રસન્ન થાય એટલા માટે. એટલે મારે કહેતો એ તામસી મગજવાળા મનુષ્યોનું કામ છે, એટલા આહારને માટે કરે, પણ આપણે તો નિવૃત્ત છે કે આપણે તો કેવળ ભગવાનને રાજી કરવા માટે ભગવાનની આજ્ઞામાં રહીને આપણે કરવાનું, માટે નિવૃત્તિ માર્ગ છે. તે સાત્વિક યજ્ઞની રીત છે. હવે સાત્વિક યજ્ઞ કરવા એને સાત્વિક યજ્ઞની રીત મહારાજ સમજાવશે. કેવો સાત્વિક યજ્ઞ કહેવાય? દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન એ સર્વે જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા. હવે મારે કહે છે આપણા આ યજ્ઞ સાત્વિક યજ્ઞની રીત બતાવી. આ સાત્વિક યજ્ઞ કરવામાં તો લાખો રૂપિયા ખર્ચા થાય, આપણે જાણીએ છીએ. મોટા મોટા યજ્ઞો લોકો કરે છે એ આ લોકની ભાવનાથી કરે છે, એટલે એવા મોટા યજ્ઞો કરે કે જેમાંથી આ પશુઓ એ મરતા હોય, બહુ સારો થતો હોય, ને લોકો આ લોકના સુખને, પુત્ર છોકરાઓ માટે, વિષયો માટે, આ જગતના સુખ માટે એવા યજ્ઞો કરીને પછી આ વિષય ભોગવે, એટલે રાજસી તામસી યજ્ઞો થઈ ગયા. એની પછી લાખો કરોડો ખર્ચાય પણ કરે. મારે કે આપણે એવો ખર્ચો એ કરવાની જરૂર નથી. અને આવો એક યજ્ઞ સાત્વિક યજ્ઞ, એટલે સાત્વિક યજ્ઞ કેવી રીતનો આ સમજાવે છે કે આપણે આ ઇન્દ્રિયો દસ છે, ઇન્દ્રિયો જ્યાં જ્યાં ખેંચાય છે ત્યાંથી પાછી વાળી અને બ્રહ્મયજ્ઞિને વિશે આપણે હોમવા. જેમ યજ્ઞ કરે છે માણસો, પછી એમાં જવ, તલ, ઘી આપણે હોમીએ છીએ ને, સ્વાહા સ્વાહા બ્રાહ્મણ કરાવે છે યજ્ઞ કુંડની અંદર. કારણ કે આપણે પેલા પશુઓની વાત આપણે મહારાજે ના પાડી છે, અને અહિંસામય ધર્મો છે એટલે આપણે અહિંસા રીતે યજ્ઞો થાય છે. જે જે આપણે અત્યારે યજ્ઞો કરીએ છીએ એ બધા યજ્ઞો આ રીતે મહારાજ કહે છે કે અહિંસક યજ્ઞો, તેની અંદર જવ, તલ, ઘી હોમીએ અને બ્રાહ્મણો સ્વાહા સ્વાહા જેમ કરે છે, એટલે બ્રહ્મ અગ્નિની અગ્નિની અંદર બધું આપણે હોમી દઈએ છીએ, ભગવાન અગ્નિને સમર્પણ કરીએ છીએ. એ અગ્નિ દેવ ગ્રહણ કરે એ દ્વારા, અને પછી બધા દેવો પ્રસન્ન થાય અને એ બધી વસ્તુ સૃષ્ટિમાં સર્વને સુખ આપે, વરસાદ છે કે સૂર્ય, બધા દેવો પ્રસન્ન થાય. એવી રીતે આપણે પણ બ્રહ્મ અગ્નિની વિશે મારે કહેવામાં, આપણે સાત્વિક યજ્ઞ કઈ રીતે બતાવે છે કે આ રીતે, કે એમાં ખર્ચો કરવાનો કોઈ નહીં, પણ આપણે પોતાની રીતે આ દસ ઇન્દ્રિયો છે એ જ્યાં જ્યાં વિષયમાં જતી હોય ત્યાંથી ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા. બ્રહ્મ અગ્નિ એટલે સત્પુરુષ, જે બ્રહ્મ સાક્ષાત ગુણાતીત પુરુષ મળ્યા છે એમાં આપણે એને આધીન થઈ જવું, એને વિશે આત્મબુદ્ધિ કરવી, અને એ કેમ કરવું એટલે આપણી અગ્નિ આપણી ઇન્દ્રિયોમાં હોમાઈ ગઈ. પેલા જેમ હોમે છે એમ આપણે પણ એને એ કહે પ્રમાણે જ કરવું, એટલે એમની મર્યાદા આજ્ઞા પ્રમાણે રહીને આપણે આ જગતનું કાર્ય કરવું, એટલે એને બ્રહ્મ અગ્નિને વિશે હોમી દેવું. અને એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમજ એ યોગ યજ્ઞ ના કરનારાના અંતરને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તેને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે પ્રગટથી આવે છે, એ યોગ યજ્ઞનું ફળ છે. બસ હવે એ યજ્ઞનું ફળ શું કે યજ્ઞો માણસો કરતા, હવે અત્યારે તો એવું બોલે પણ પહેલાં સત્યુગની વાતો છે કે હોમ કરતાં કરતાં એમાંથી યજ્ઞ નારાયણ સ્વયં પોતે ભગવાન પ્રગટ થાય અને બધાને દર્શન આપે, ત્યારે જાણું કે યોગ યજ્ઞનું ફળ, એ યજ્ઞ કર્યો એનું ફળ,
કે આપણે જો સાચા ભાવથી ને સરસ રીતે વિધિસર સંપૂર્ણ રીતે જો યજ્ઞ થાય તેમાંથી યજ્ઞ નારાયણ ભગવાન સ્વરૂપ પ્રગટ થાય કુંડમાંથી અને દરેકને દર્શન આપે એવી રીતની એ વાત છે. એટલે મારે કે આપણે પણ આ યોગ યજ્ઞ કરતાં કરતાં બ્રહ્મ અગ્નિને વિશે આપણે ઉમતા ઉમતા આપણને જ્યારે એમાં ભગવાન સાક્ષાત દેખાય એવો અનુભવ થાય એવી રીતનો આપણો દ્રઢતા થાય ત્યારે જાણું કે આપણે પણ યોગ યજ્ઞનું ફળ યજ્ઞ યજ્ઞ પૂર્ણ થઈ ગયો. કે શું આપણે બ્રહ્મયજ્ઞ વિશે ઉમતા ઉમતા એટલે એમાં યજ્ઞ કરતાં કરતાં એમની આજ્ઞાને રુચિ પ્રમાણે વર્તતા વર્તતા આપણને એને વિશે ભગવાનનો સાક્ષાત્કાર થાય એટલે ભગવાનનો અનુભવ થાય કે આપણને એમ મહારાજ કહ્યું ને કે સંત તે સ્વયં હરિ એના મુખમાં અમુક ભગવાનનું છે નાસિકામાં નાસિકા એટલે સર્વાંગે પછી મહારાજને વિશેની ભાવના એની અંદર દ્રઢ થઈ જાય ત્યારે એ બ્રહ્મયજ્ઞ કે પોતાનું સ્વરૂપ કોણ સત્પુરુષ મારે કે આપણું સ્વરૂપ કોણ છે હું સત્પુરુષ છે જે ગુણાતીત સંત છે એ આપણું સ્વરૂપ છે આપણો આત્મા છે આપણો આત્મા આપણે દેખીએ છીએ દેખાતો નથી પણ જે સત્પુરુષ છે આપણો આત્મા છે એટલે એ આત્મા એ આપણું સ્વરૂપ છે એ સ્વરૂપને આ રીતે આપણે ઉમતા ઉમતા એની અંદર જ એ સત્પુરુષને વિશે આપણને મહારાજનો જ્યારે ભાવ દ્રઢ થઈ જાય ત્યારે આપણે યજ્ઞનું ફળ પૂર્ણ થયું આપણો યજ્ઞ પૂર્ણ થઈ ગયો એટલે ત્યાં સુધી આપણે એવો યજ્ઞ કરવો પ્રવૃત્તિ કરવી. હવે અંતરવૃત્તિ એટલે જ્ઞાન માર્ગની વાત આવી જ્ઞાન યજ્ઞ આવી ગયો અને અંતરદ્રષ્ટિએ કરીને જ ભગવાનના ભક્તને વર્તું તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. હવે અંતરદ્રષ્ટિએ કરીને મારે કે જે વર્તું એ આપણા ભગવાનના ભક્તને જ્ઞાન યજ્ઞ થયો. પેલો યોગ યજ્ઞ એટલે જોડાવું સર્વ પ્રકારે સત્પુરુષમાં જોડાઈએ પછી એમાં ભગવાનના સાક્ષાત આપણને એનો અનુભવ થાય અને એ ભાવ આપણે નામ પ્રત્યે દ્રઢ થઈ જાય સત્પુરુષમાં કે આ ભગવાન શ્રીજી મહારાજનું સ્વરૂપ સમજાઈ જાય તો પછી આપણો યજ્ઞ પૂરો થયો. હવે મારે કે અંતરદ્રષ્ટિ એટલે જ્ઞાન યજ્ઞ જ્ઞાન યજ્ઞની વાત સમજાવે. હવે કોઈ એમ પૂછે છે અંતરદ્રષ્ટિ તે શું તો તેનો ઉત્તર એ છે કે બાહેર અથવા માયલિકો રે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ છે. મારે કે અંતરદ્રષ્ટિ એટલે જ્ઞાન યજ્ઞ. હવે અંતરદ્રષ્ટિ શું સમજવું? અંતરદ્રષ્ટિ એટલે જેમ આંખો મીચીને માણસો બેસી જાય ગુફાઓમાં બેસી જાય છે પર્વતો પર બેસી જાય છે એમ બસ આંખો મીચીને બેસી જાય એટલે મારે કે એ અંતરદ્રષ્ટિ નથી. પાછી વૃત્તિ વારવાની છે બરાબર પણ પાછી વૃત્તિ શું કે આપણે આ વ્યવહારને સંસારમાં જગતમાં જેમાં વૃત્તિ બહુ ગઈ છે આગળ એને પાછી વાળીને ભગવાન સન્મુખ આપણે કરવાની એટલે ભગવાન સામું જ આપણું અખંડ વૃત્તિ રહે એ એટલે અખંડ વૃત્તિનું મહારાજ કે અંતર બહાર અથવા અંદર એટલે આપણા અંતરમાં પણ એવો વિચાર હોય બહારે પણ આપણી વૃત્તિઓ જ્યાં જ્યાં જતી હોય ત્યાંથી પાછી વાળીને ભગવાનની આજ્ઞામાં રાખવાની એટલે મારે કે અંતરદ્રષ્ટિ એટલે ભગવાનના સામું જે જોયું અંતર અથવા બહાર બહાર અથવા અંદર એ રીતે જે અખંડ કરવું એનું નામ જ્ઞાન યજ્ઞ અંતરદ્રષ્ટિ. એટલે ભગવાનની આજ્ઞા મુજબ આપણે વર્ત્યા કરીએ ખાતા પીતા નાતા ધોતા ભગવાન કેમ રાજી થાય ભગવાન કેમ પ્રસન્ન થાય આ જે વિચાર આપણને હંમેશમાં રહે એ અંતરવૃત્તિ છે. એ બહારે પણ એવો વિચારે અને અંતરમાં પણ રહે. બાહ્ય કાર્ય કરીએ બહાર જે કાર્ય કરીએ છીએ એમાંય પણ આપણો એ વિચાર હંમેશને માટે રહે કે ભગવાન રાજી થાય એવું જ કરવું છે આ બધું કરીને ભગવાન કેમ રાજી થાય એવી જ વાત કરવી છે ત્યારે એનું નામ અંતરદ્રષ્ટિ છે. અંતરમાં પણ આપણે વિચારો એ જ જાતના કરવાના છે કે ભગવાનને રાજી કરવા છે એટલે મારે કે નવ અંતરદ્રષ્ટિ. અને તે વિના તો અંતરદ્રષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્ય દ્રષ્ટિ જ છે. અંતરદ્રષ્ટિ કરીને બેઠો હોય પણ અંતર તો જગતના વિચારો ચાલતા હોય તો એ બાહ્ય દ્રષ્ટિ છે. ભલે માણસ આંખો મીચીને આમ બેસે પણ અંદર તો બીજા વિચારો ચાલતા હોય તો એ અંતરદ્રષ્ટિ નથી. અંતરદ્રષ્ટિ તો કે અંતરે પણ ભગવાનને રાજી કરવાના સંકલ્પ થયા કરે અને બહાર પણ પોતાના દેહે કરીને પણ એ જ વિચારો આવ્યા કરે ત્યારે જાણવું કે અંતરદ્રષ્ટિ. પણ આમ આંખો મીચીને બેસી રહે પણ પ્રવૃત્તિ બીજી અંદર ચાલતી હોય તો અંતરદ્રષ્ટિ નથી. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના કથા કીર્તન એ આદિ જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતરદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિ કથા વાર્તા કરો કીર્તન કરો વ્યવહાર કરો બધું કરો પણ ભગવાનની આજ્ઞા મળીને કરો એટલે મારે અંતરદ્રષ્ટિ. અને સર્વે જ્ઞાન યજ્ઞ થાય છે. આવો જ્ઞાન યજ્ઞ મારે સર્વને થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદન આદિ જે કરવું. હવે એ બાહ્ય રીતે આપણે એ રીતે કરીને અંતરમાં બને જ ભગવાનની મૂર્તિ ધારીને જે પૂજન વંદન માનસિક આપણે કરીએ છીએ એ પણ અંતરદ્રષ્ટિ. તે પણ અંતરદ્રષ્ટિ છે એને જ્ઞાન યજ્ઞ છે. માટે સત્સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. માટે મારે કે આ સત્સંગી જે થયા છે આપણે ભગવાનના જે ભક્તો છે એમને બધાને આ જ્ઞાન યજ્ઞ થાય છે. કારણ કે આપણે ભગવાનને રાજી કરવા માટે જ બધું કાર્ય છે. આપણું દરેક કાર્ય ભગવાન રાજી થાય એટલા માટે જ આપણે છે. એટલે મારે કે એવો જ્ઞાન યજ્ઞ અખંડ છે. અંતરદ્રષ્ટિ એને કાયમ વર્તે છે અને એની દ્રષ્ટિમાં બીજું કંઈ છે નહીં. દરેક ક્રિયામાં એમ થાય કે ભગવાન કેમ રાજી થાય એ પ્રમાણનું કાર્ય કરે છે. માટે અંતરદ્રષ્ટિ છે અને જ્ઞાન યજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી. હવે સમાધિની અંદર ભગવાનના દર્શન થવા એવા તો કોઈકને થાય કે ના થાય
સમાધિ કંઈ દરેકને થતી નથી, ભગવાનની ઈચ્છા હોય તો કોકને થાય, ના ઈચ્છા તો ના પણ થાય. એટલે સમાધિ કેટલાકને થાય છે, કેટલાકને નથી થતી, એ પણ ભગવાનની ઈચ્છાએ કરીને. તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઈ વાતે કરીને એમ રહ્યું છે. અને કોઈક મૂર્ખ લોક છે તેમ કહે છે જે કે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ, તથા જે ઉગાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે. પણ જો ઉગાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા ઇત્યાદિ સર્વે નિર્ગુણ કહેવાય, માટે તો મૂર્ખની સમજણ છે. હવે કેટલાક માણસો હોય કે ભાઈ નિર્ગુણ કીર્તન ગાઓ, આપણે તો બ્રહ્માંડ સ્વાઈને પ્રેમાન સ્વાઈને બહુ સખી ભાવે મહારાજની કીર્તન ગાયા, અને એ રીતના ભાવથી ગાયા છે, ત્યારે એમાં તો એ રીતનું બધું વર્ણન આવે સખી ભાવમાં, તો એ તો નિર્ગુણ ના કહેવાય, રસિક થાય એમ કે. એટલે એમાં કીર્તન રહેવા દો, નિર્ગુણ કીર્તન ગાઓ. ત્યારે એમાં નિર્ગુણ કીર્તનમાં તો બીજું શું, કંઈક જ્ઞાનની બીજી ત્રીજી વાતો, પણ ભગવાનમાં હેત કરવું એ બહુ મોટી વસ્તુ છે ને. અને હેત એ ભક્તિભાવ છે, ભક્તિભાવ છે એ તે થાય, પણ જ્ઞાન માર્ગ તો બહુ કઠણ માર્ગ છે, એને સમજવું જ કઠણ છે. આપણે જ્ઞાનની વાત, આત્મા પરમાત્માની વાત કરીએ તો કોઈને ખબર, પણ હેતની વાત, પ્રેમની વાત, બધી વાત કરીએ તો સહેજે આપણને એ વસ્તુ થઈ જાય. એટલે મહારાજ કહે છે આવી રીતના જે કીર્તનો હોય તે રહેવા દેવા, મૂર્ખ માણસો કહે. પણ ભગવાનનો એમાં સંબંધ છે, આપણે જે કહીએ છીએ એ ભગવાનને ગોપીઓનું આખું વર્ણન પણ સાથે, કે એને સાથે ભગવાનનો સંબંધ આવે. ભગવાન વસ્તુ નિર્ગુણ છે, એના સંબંધમાં જે વસ્તુ આવી નિર્ગુણ થઈ, એટલે એના સંબંધવાળી વસ્તુને તમે જે કંઈ કરો તો એ તમે પણ નિર્ગુણ બની જાઓ, એ વસ્તુ નિર્ગુણ બની જાય છે. ભગવાનના સંબંધે કરીને ગોપીઓ, વાનર, ભગવાન રામચંદ્ર વખતમાં એ પણ નિર્ગુણ બન્યા ને, એમને ક્યાં બધું કંઈ જ્ઞાન હતું, પણ છતાં એમને એક ભગવાનમાં હેત હતું બધા વાનરોને, તો એને કરીને એ પણ વૈકુંઠને પામ્યા. ગોપીઓને પણ હેત હતું, એને કંઈ જ્ઞાન નહોતું પણ છતાં પામી ગઈ. એમ કાઠી દરબારોને બીજું શું થયું, મહારાજને વિશે જ થયું, 500 સંતોએ મહારાજને વિશે હેત જ કર્યું. તો એ તે કરીને, કારણ કે આગળ વસ્તુ શું નિર્ગુણ છે, ભગવાન પરમાત્મા જેમાં હેત કરવાનું છે એ વસ્તુ આપણે નિર્ગુણ છે, માટે નિર્ગુણ થવાય. જો આગળ વસ્તુ નિર્ગુણ ના હોય, પછી આપણે જેમ બધા સ્ત્રી પુરુષ એકબીજામાં હેત કરે છે તો એ કંઈ નિર્ગુણ ના થાય, એ તો આ જગતના સુખ નહીં. પણ વસ્તુ આગળ નિર્ગુણ પરમાત્મા એવા જે હોય એને વિશે હેત કરે છે, ભાવને કૃષ્ણ પરમાત્મા હતા, રામચંદ્ર હતા, શ્રીજી મહારાજ આગળ હતા, એવા સંતમાં જેને હેત કર્યું છે એને નિર્ગુણ ભાવ પામી જાય. એટલે મારે કહે છે માયિકને અમાયિક હેત જેને કહે છે, કે જેમાં ભગવાન વિશે બીજું કોઈ વસ્તુ નથી, ત્યારે એ નિર્ગુણ થઈ પામે. એટલે ભગવાનના સંબંધમાં કીર્તનો આપણે ભજનો ગઈએ કે એમાં રસિક કીર્તનો ગઈએ તો કંઈ એમાં કંઈ વાત છે નહીં, પણ જે મૂર્ખો હોય એમ કે રહેવા દો, એ નહીં આ માર્ગ આવ. એટલે ઉઘાડા ફરે, કેટલાક માણસ કહે ને કે આપણે ઉઘાડા જે ફરે ખરેખર નિર્ગુણ, એને કોઈ માયા નથી. કેટલાક માણસો એવું ખાવ લંગોટી વેર ફરતા હોય અને એ જેટલે માને, લોકો એને બહુ માને કહો, અને કાંઈ એ નથી, જગતનું કાંઈ નથી. પણ મારે કે ઉઘાડા ફરે નિર્ગુણ નથી થવાનું, અંતરમાં વાસના હોય છે ને, બહાર કંઈ દેખાય છે વાસના, વાસના તો અંદર પડી છે, ક્યાં કોઈ દેખાય. એટલે એ રીતે ઉઘાડા ફરવાથી, ઉઘાડા રહેવાથી કંઈ નિર્ગુણ થવાતું નથી, કંઈ મહાન બની જવાતું નથી. એ તો મારે કે કૂતરા ગળેડા બધા ઉઘાડા જ ફરે છે, જો એમ થવાતું હોય તો. એને કંઈ આપણે પગે લાગીએ છીએ, એની કંઈ પૂજા કરીએ છીએ, તો એનાથી મોટી વિશેષતા કહેવાય ને. આ તો કંઈ પણ અસ્ત્ર ઉપર તો લંગોટી રાખતો, ત્યાં તો લંગોટી પણ નથી રાખતા, કૂતરા ગધેડા બિલાડા બધા એમને જ ફરે છે. એટલે એ માર્ગ નિર્ગુણ માર્ગ નથી, કે ઉઘાડા ફરે માણસો કંઈ નિર્ગુણ કહેવાતા હોય, એવી રીતની કોઈ ફરતા હોય એટલે કંઈ મહાન બની ગયા, મહાત્માઓ થઈ ગયા, એવું મહાત્માઓ થવાતું જ નથી. જે વાસના છે અંતરમાં છે, એ વાસના અંતરની વાસના જ્યારે જાય છે ત્યારે જ મહાન બનાય છે. એટલે મારે કે ઉઘાડા ફરે નિર્ગુણ થવાતું નથી. નિર્ગુણ તો એક પરમાત્મા છે, એ સિવાય કોઈ નિર્ગુણ નથી. માટે પરમાત્માને જે પામે છે, પરમાત્માને વિશે જે હેતને ભક્તિ કરે છે, એ માણસો નિર્ગુણ બને છે. એમાંથી માયા જાય છે, ઉઘાડા ફરેથી કે એ વાતો કરવાથી કંઈ આપણે નિર્ગુણ થવાતું નથી. કેટલાક બહુ જ આત્મા પરમાત્માની વાતો કરે, નિર્ગુણ ભાવની વાતો કરે, પણ પોતાની અંદર માયિક ભાવ પૂરેપૂરો હોય. એટલે એ ભગવાનની વિશે જ નિર્ગુણ ભાવ છે. ભગવાન જ એક વસ્તુ એવી છે કે એમાં એકમ અદ્વિતીય ભ્રમ, જે શ્રુતિમાં કહ્યું કે એક ભ્રમ જેવા પરબ્રહ્મ જેવા તે પુરુષોત્તમ નારાયણ એક જ, એ જેવો થવા કોઈ સમર્થ નથી. એટલે ભગવાનની અંદર જ માયા નથી, બાકી દરેકની અંદર માયા છે. એ માયાથી મુક્ત થવા માટે ભગવાનમાં સર્વે જોડાવાનું છે, ભગવાનમાં હેત કરવાનું છે, તો આપણે પણ નિર્ગુણ થયું. મહારાજ શ્રીજી મહારાજ લીમડા નીચે બેઠા તો લીમડો નિર્ગુણ થયો, એને પગે લાગે છે. દાદા ખેતરના દરબારમાં બેઠા તો ધૂળ પથરાના મકાન, તો એને દંડવત કરીએ છીએ. જ્યાં બેઠા ત્યાં મહારાજને આપણે એ પ્રસાદની જાણીને પગે લાગીએ છીએ. પથ્થર ઉપર બેઠા તો પથ્થર, એમની ચાખડી હોય તો ચાખડી, એમનો વસ્ત્ર હોય તો વસ્ત્ર. જે વસ્તુ છે એ ભગવાનના સંબંધને લઈને નિર્ગુણ થઈ છે. બાકી તો માયિક છે, લીમડો છે કડવો છે, તમે ખાવ તો અત્યારે પાંદડો ખાવ તો કડવો લાગશે, પણ એને મહારાજ બેઠા છે માટે એનો ભાવ નથી, એક મુક્ત બની ગયો છે, માટે આપણે પગે. એટલે એમાં કોઈ માયિક ભાવ
એમ તો પછી ભગવાનમાં ક્યાંથી હોય? ભગવાનના સંબંધવાળી વસ્તુ એટલે ભગવાનના સંબંધે નિર્ગુણ થવાય, બાકી કોઈ રીતે નિર્ગુણ થવાતું નથી. એટલે મહારાજ કહે છે ઉઘાડા ફરે નિર્ગુણ થવાતું નથી. ભગવાન નિર્ગુણ છે માટે એને માર્ગે ચાલો, એને સંબંધ કરો તો તમે નિર્ગુણ થવા છે. અને જ્ઞાની ભક્તો હોય તે તો એમ જાણે છે ભગવાનનું સ્વરૂપ છે તે નિર્ગુણ છે. બસ ખરા જ્ઞાની જે છે તો સમજે ભગવાન એક જ વસ્તુ નિર્ગુણ છે, બાકી કોઈ નિર્ગુણ નથી. પછી તો શું કે માણસો કહે છે આ પોતાના પેલો અહમ બ્રહ્માષ્ટમી કરી અને બધા ભ્રમ છે એમ કરીને બધા બ્રહ્મે બ્રહ્મ લડી મળે છે અને પછી એકબીજાના પ્રત્યે હેત કરે, પછી આવો નરસિંહ મહેતા આવો મીરાભાઈ કરીને પછી હેત બીજા પ્રત્યે હેત કરે એવો ભાવ લાવીને તો મારે કહે તો ભ્રષ્ટાચાર થઈ ગયો. પણ ભગવાન એક વસ્તુ છે નિર્ગુણ ભાવ, એટલે એની સાથે આપણે જોડીએ એટલે નિર્ગુણ થવાય. અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. ભગવાનનો જેને જેને સંબંધ થયો, ભગવાનમાં જેને જેને હેત થયો એ નિર્ગુણ. અને જે જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય. નિર્ગુણ કહેવાય. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માય ગુણે યુક્ત છે માટે સગુણ કહેવાય. માય ગુણે યુક્ત છે, ભગવાનનો જેની અંદર આવી હેતને પ્રીતિ ભાવથી નિષ્ઠાથી ન હોય તો એ માયિક ભાવવાળું કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉગાડો ફરે તો નિર્ગુણ ન કહેવાય. એ પછી ઉગાડો ફરે તો શું, એને ભગવાનની પ્રાપ્તિ થઈ નથી, નિર્ગુણ નથી. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગ્રહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય. બસ લ્યો, ગ્રહસ્થાશ્રમીને પણ મહારાજ નિર્ગુણ કહી દીધા કે ભલે પોતે પ્રમાણે છે વ્યવહાર સંસાર, પણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, ભગવાનની નિષ્ઠાને આશરો અને એવા પુરુષ મળ્યા છે તો એ પણ નિર્ગુણ છે. એને પણ નિર્ગુણ ભાવને એ પણ અક્ષરધામને પામી છે. મહારાજ ગુણાત્યાન સ્વામી જતા હતા તે ભોગાવો વઢવાના આગળ ભોગાવો નદી છે એની અંદર રેતી તપેલી ખૂબ, ને ઉનાળાનો દિવસ સખત તાપ પડે ઉપર, ત્યાં આગળ એક તપ કરતા હતા ભાઈ. એટલે શિવલાલ શેઠ હતા ભગાદોશી આપણે, તે પહેલાં જૈનમાં હતા. પછી એમને વાત સ્વામીએ કરી કે જો આ બેઠા છે તમારા મહાત્મા એ કહે છે કે નરકમાં જશે તપ કરે છે તો પણ આવું તપ કઠણ કરે છે ઉનાળાને સખત રેતીને તપેલીમાં અંદર બેઠેલા છે ઉપર તાપ તપે છે અને એકદમ પોતે કાંઈ પણ વસ્ત્ર રાખ્યા છે બેઠા છે પણ મારે કે નરકમાં જશે, કારણ કે એને ભગવાનનો આશ્રય નથી, એ જાણે હું મારું કર્મ કરીશ એટલે મારી પ્રાપ્તિ થશે એમ મારે કે એને કંઈ પ્રાપ્તિ થાય. કર્મે આપણો ખપવાનો નથી, તમે ગમે એટલું કરો તમારો કર્મ રહેવાનો છે. ક્યાંને અજાને કેટલાય કર્મ થઈ જાય, કેટલા તમે ખપાવો છો કેટલા જશે, આપણો કર્મ થયા જ કરે છે. એ તો ભગવાન છે એવા દયાળુ કે એને શરણે જઈએ તો આપણો પાપ બાળીને ભસ્મ કરી નાખે. એટલે મહારાજ સ્વામીએ કહ્યું કે નરકે છે ને તું શિવલાલ કે તું ગ્રસ્ત છે, તારે બૈરા છોકરા છે, કમાનારા રડનારા જુદા છે, હિંડોળા ખાટમાં બેસીને દૂધ ચોખા જમીશ તો પણ તું ભગવાનના ધામમાં જઈશ, કારણ કે તને શ્રીજી મહારાજનો આશરો છે, તારે માથે એક ધણી છે તે માન્યો છે કે મારે માથે એક ભગવાન છે અને ભગવાનથી મારું શ્રેય છે એવું તારી માન્યતા છે અને એ રીતે તું વ્યવહાર કરે છે એમની આજ્ઞાઓને, માટે તારો મોક્ષ થઈ. અને આ કંઈ જ નથી વ્યવહાર કરતો, સંસાર નથી કરતો અને કેવળ બેઠો છે, પણ એનામાં ભગવાનનો આશરો નથી કે ભગવાન મારે માથે ધણી છે એ જાણે કે હું મારા બસ બાહુબળે કરીને તરી જઈશ કે હું ભગવાનના ધામમાં પામીશ, પમાશે નહીં, ભગવાન સિવાય કંઈ થઈ શકતું, માટે મારે કે નિર્ગુણ એ માર્ગે ગ્રસ્ત છે એ પણ આ નિર્ગુણ, કારણ કે ભગવાનનો એને આશરો છે, ભગવાન એને પ્રાપ્તિ થઈ છે એના સંબંધે કરીને નિર્ગુણ થઈ જવા છે. અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. ત્યાગી છે પણ નિર્ગુણ, કારણ કે ભગવાનનો આશરો છે. કેટલા ત્યાગીઓ એમને બેસી રહેતા હોય છે હિમાલયના પ્રદેશોમાં, એમને ભગવાનનો આશરો ના હોય તો એ ગમે ત્યાં જાય, અને આ ત્યાગી ભગવાનનો આશરો કરીને ભગવાનની આજ્ઞાથી આ પ્રવૃત્તિ કરે છે, આ મંદિરો કરે, સત્સંગ કરે, કરાવે, આ બધું જ કરે. કેટલાક મહાત્માઓ એમને બેસી રહેલો, કંઈ નહીં બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીવે નહીં, કશું જ ના કરતા હોય, આપણે બહુ મહાત્મા લાગે, પણ મારે કે એને ભગવાનનો આશરો નથી તો એ નરકે જઈ, અને આ જે પ્રવૃત્તિ છે તો એ ભગવાનના ધામમાં જશે, કારણ કે એને ભગવાનનો આશરો છે. માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે નિર્ગુણ માર્ગ છે. બસ માટે નિર્ગુણ માર્ગ એ જ છે, ભગવાનને પામ્યાનો માર્ગ એ જ. ભગવાનને પામવાનો માર્ગ કોણ? સત્પુરુષ. મોક્ષનો દ્વાર મહારાજ સત્પુરુષ બતાવે છે, એને જો આપણે વર્ગી પડીએ તો આપણું મોક્ષ થઈ જાય, નિર્ગુણ ભાવ આપણે આવી જાય. અને તે જે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. એ બધી ભગવાન સંબંધી જે ક્રિયા કરે એ પછી નિર્ગુણ. પછી આ તમે કથા વાર્તા કરો, આ બધો હોલ બનાવે, બધું નિર્ગુણ. એમાં પછી કંઈ પ્રવૃત્તિ ના કહેવાય. બીજા મકાનમાં તે પ્રવૃત્તિ થાય દેહના સુખ માટે હોય તો, આ તો ભગવાન માટે પ્રવૃત્તિ કરીને હજારો ભગવાનને માર્ગે ચાલે. પ્રવૃત્તિ તો છે પહેલી પ્રવૃત્તિ, પણ પહેલાં દેહના સુખ માટે ના ભગવાન માટે થઈ, એટલે ભગવાનનો માર્ગ કહેવાય ગયો. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં. ભગવાનનો સંબંધ થયો છે એનો ભાગ્યનો પાર ના આવે, એનો મોટો ભાગ કહેવાય કે આવો ભગવાનનો સંબંધ આપણને થયો, આશરો થયો. અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી, એ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે
અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ, એ શ્લોકનો એ અર્થ છે જે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે તેને કરીને જે સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે. અનેક જન્મનું સુકૃત થાય ત્યારે આ ભગવાનનો સંબંધ આપણને થાય. એમ આપણે આ થયો એટલે મારે કે એક દિવસને પુણ્ય થયું નથી. ભગવાન ગીતામાં કહ્યું કે અનેક જન્મ, કૃષ્ણ અર્જુનને કહ્યું કે અર્જુન મારી પ્રાપ્તિ તને થઈ છે, એક જન્મે નથી થઈ, તને કેટલાય વર્ષો તપ વ્રત દાન પુણ્ય શાંખ યોગ વ્રત બધું સાધ્યું ત્યાર પછી મને થયું, એટલે એના ભાગ્યનો પાર નથી. એમ આપણો પણ ભાગ્યનો પાર નથી. એનું કારણ શું? આપણે બધું પૂર્વે કરીને આવ્યા છે, એ બધાનું ફળરૂપ અત્યારે આવો સત્સંગ આપણને મળ્યો છે, એટલે આપણા ભાગ્યનો પાર નથી. હા બસ કૃપા એ થયું ને જ મળ્યા, એટલે આપણા એટલા ભાગ્ય થયા, એટલે આપણે કે આપણા ભાગ્યનો પાર નથી. અને આ રીતે આપણને ઘણા વર્ષો ઘણા જન્મો આપણે બધું કંઈક કર્યું છે, એના ફળરૂપે આ સત્સંગ આવા પુરુષ આપણને મળ્યા અને ભગવાનમાં આપણને જોડ્યા છે, એટલે મારે કે આપણા ભાગ્યનો પાર નથી. આપણો જે કરોડો રૂપિયા બહુ ભાગ્ય આપણે માનીએ છીએ ને, મોટા બંગલા મળી જાય તો કહો મારા જેવા કોઈ ભાગ નહીં, મને સારામાં સારો બંગલો મળી ગયો, એ દુનિયાને લૌકિક વસ્તુ છે, પણ આ ભગવાન મળ્યા એના જેવા કોઈ ભાગ્ય નથી. તે પરમપદ તે શું? જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. હવે પરમપદ મારે કે પામે છે. પરમપદ એટલે શું? કે આ દુનિયામાં મોટા મોટી ડિગ્રી મળી જાય પ્રાપ્તિ થાય એ પરમપદ નથી, એ તો આ લોકની મોટી મળી ગઈ, પણ પાછું અહીંયાથી પડવાનું છે એ કંઈ રહેતી નથી. ચીફ મિનિસ્ટર અહીંયા થઈ જાય, આ તો દુનિયાનો કોઈક વડો બની જાય, દુનિયાનું મોટા મંડળમાં એનું કદાચ થઈ જાય, તો એ સ્વયં કે એના પડવાનું છે. પણ આ મોટા મોટી પદવી ભગવાનની છે. પરમપદ તે શું? તે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. આ પરમપદ લ્યો, મોટા મોટી પ્રાપ્તિ આપણને કે પ્રત્યક્ષ ભગવાનની આપણને જે મળ્યા અને એનું આપણને ઓળખાણ થયું, એમાં એ થયું, એ મોટા મોટી પ્રાપ્તિ. એની પ્રાપ્તિનો કોઈ ગણતરી ન થઈ શકે એવી મહાન પ્રાપ્તિ આપણને થઈ ગઈ. આ દુનિયાની દ્રષ્ટિ આપણને સમજાય નહીં, આ તો આપણે ભક્ત થયા છીએ એટલે આ વાત સમજાય, અને આ વસ્તુ આપણને આ શબ્દો મહારાજના સમજાય, નહીં તો કહેશે આ તો ગપમાં જ મારે, આ શું મોટી પ્રાપ્તિ, આમાં શું લાભ થાય છે આપણને? કાંઈ લાભ થતો નથી. આ તો જે હોય લેવા માંડ્યા છે આપણી પાસેથી, કંઈ આપતા તો છે ને લઈ લેતા, એમાં પ્રાપ્તિ શું થઈ? એટલે એવું આપણને થાય, પણ મહારાજ આપણને સમજાવે છે કે આપણા આત્માની જે મુક્તિ છે આ એના થકી જ થાય છે, એ મોટા મોટી પ્રાપ્તિ જે કોઈ દુનિયામાં આપણને કરાવી શકે એમ નથી, કે આપણો સ્વભાવને વાસના કોઈ ટાળી શકે નથી, એ સ્વભાવ વાસના ટાળીને ભગવાનની સેવામાં મૂકી દે એટલે મોટા મોટી પ્રાપ્તિ, પ્રત્યક્ષ ભગવાનને જે આપણને પ્રાપ્તિ થઈ એ મોટા એ પરમપદ લ્યો. મહારાજ આ તો સમજાવ્યો આપણને, આ સમજાય કોને? આ સૂક્ષ્મ દ્રષ્ટિવાળાને, જેને ભગવાનને મોટા પુરુષનો જેમાં એ જ છે એને આ વાત સમજાય, બાકી જગતના જીવને વાત ના સમજાય. અરે વળી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મન ષષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતિ. એ શ્લોકનો અર્થ એ છે જે આ સંસારને વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે, અને જે ભગવાનના અંશ નથી તે તો ઇન્દ્રિયો તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે, લઈ જાય છે. આ ભગવાને ગીતામાં કહ્યું આ શ્લોક બોલીને કે જે ભગવાનના અંશ, ભગવાનના અંશ એટલે શું? આપણે ભગવાનના અંશ કહેવાઈએ, કારણ કે આપણે ભગવાનના ભક્ત બન્યા એટલે ભગવાનના અંશ બની ગયા, એટલે એવા જે ભગવાનના ભક્તો છે એ પોતાની ઇન્દ્રિયોને પાછી વાળે છે, સત્પુરુષની આજ્ઞા કરી અને એની પાછી વૃત્તિ વરી જાય છે ને ભગવાન. જો કેટલાકને આપણે કહીએ તો એને મોટા પુરુષમાં એ હોય તો તરત કહે છે આ ભાઈ તમે મૂકી દેજો, સિગરેટનું હોય, દારૂનું વ્યસન હોય, બીજો સ્વભાવ હોય તો એ મૂકી દે છે. હવે પેલા ડીસીના છોકરાને કહ્યું કાલે વાળ મૂડી પણ નાખ્યા, એટલે એમ શું કે એને એત છે, એને કંઈક વસ્તુ સમજાઈ છે તો એ વસ્તુ મૂકી દે. પણ કેટલાક બહુ ડાયાને હોશિયાર હોય, કાલે અમારે આવ્યા હતા ચિત્તરંજન લઈને કે નહીં જ થાય લો, એને એ શું એને એવું થયું કે નહીં જ બની શકે કે ના થયું લો થયું, કારણ એને સત્પુરુષને વિશે એ જ નથી એટલે વાત મનાવવાની નથી, એને એમ થાય કે મારાથી આ થઈ શકશે જ નહીં. અને ભગવાનના અંશ છે, ભગવાનનો જે ભક્ત જે કંઈક મુમુક્ષુ છે એને થાય કે ના કેમ થાય, થશે જ, ભગવાનને આપણે રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે, બહેરા છોકરા કુટુંબને રાજી કરવા માટે કેટલું મૂકી દઈએ છીએ, આપણો સ્વભાવ મૂકી દઈએ છીએ, આપણું મન ગમે એટલું હોય તો એને આગળ મૂકી દઈએ છીએ, તો અહીં કેમ ના મુકાય? જો ભગવાનનો ભક્ત હોય તો એને સહેજે મૂકીએ, ગમે એવું વ્યસન હોય તો મૂકી જાય, ગમે એવો સ્વભાવ હોય તો સ્વાંકી મૂકી દે. ભગવાનને રાજી કરવા હથિયો પડગર એને આમાં ક્રોધ હતો, પણ શ્રીજીમાં રાજી કરવા માટે પછી કોઈ મારે જોડીને ગમે એવા ટૂંકારા કરે તો બોલે નહીં, સ્વામના સ્વામિ કરે, એટલે આખું પરિવર્તન થઈ જાય. એક ભગવાનના અંશ છે, ભગવાનના ભક્ત છે એને આ વસ્તુ મૂકી જાય, પણ જે ભગવાનના ભક્ત ન હોય એને ના જ થાય કે મારાથી બનશે જ નહીં, થશે જ નહીં લો, આવું થઈ જાય અને પેલાને સહેજે થઈ જાય,
બાટલી સેવા તો જાઓ બહુ સારું. પેલો કહે ના 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 મહારાજ, અમારે કશું થાય ને, લો સેવા કરવામાં એનું મન પાછું પડી જાય અને ભગવાનનો ભક્ત જ કાંઈ નહીં, ભગવાને આપ્યું છે ને ભગવાન માટે શું વાપરો, એટલે એને ઉમળકો આવી જાય. સ્વભાવ મૂકવો હોય તો એ કહેશે ના કરીશ મહારાજ, પ્રયત્ન જરૂર કરીશ ને મૂકી દઈશ. એના એ ભગવાનનો અંશ છે એને બળ રહે, અને પેલાને અંશ નથી તો એને ના. એટલે મારે કે આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનના અંશ છીએ, એટલે આપણે જે જે વિષયમાં આપણી વૃત્તિઓ જાય છે પણ સત્પુરુષની આજ્ઞા કરીને આપણે ભગવાન તરફ આપણે કરીએ છીએ અને આપણા જીવમાંથી વસ્તુ કાઢી નાખીએ છીએ. ના આપણે કયું મનમાં ભગવાનને રાજી કરવા અને મૂકી જાય ભગવાનને સંતના બળે કરીને, ગમે એવો સ્વભાવ સ્વાઈ ગયો તો મૂકી જાય, ગમે તેવી કૂટેવો હોય તો પણ આપણે નીકળી જાય. એમાં હેત છે એટલે એતે કરીને વાત મનાવવાની છે ને એતે કરીને થઈ જાય. એટલે ભગવાનના અંશ છીએ આપણે, એટલે ભગવાનના ભક્તો છીએ માટે થાય. પણ જે ભગવાનના ભક્ત નથી એને સત્પુરુષમાં હેત નથી, એને તમે ગમે એટલું કહો ને તો એ માની નહીં શકે. માટે આપણ સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતા નથી. તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું, માટે આપણે આનંદમાં ભજન કરવું. આપણે ઇન્દ્રિયો દોરા દોરાતા નથી, આપણી જાય છે પણ પાછા આપણે સત્પુરુષ રોકે છે ત્યારે પાછું મન પાછું વળી જાય છે, એટલે ભગવાનના અંશ છે માટે દોર્યા દોરાતા નથી. આપણે બધી વસ્તુને આપણે પાછી વારીએ, આ સેવા કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, સ્વભાવ મૂકો, કુટેવ મૂકો, વ્યસન મૂકો, તો આપણે વરીએ છીએ, પાછા વળવાનો પ્રયત્ન પણ કરીએ છીએ ને એ પ્રમાણે આપણું દ્રઢ પણ કરીએ અને વરી પણ જઈએ, ત્યારે અંશ છે માટે થાય છે. અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી, બધી હોમે બસ. અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરો, બસ આ જ્ઞાન યજ્ઞ કરવો. અને યજ્ઞ રહીતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી, માટે મારે કઈ યજ્ઞ રહીતનું કલ્યાણ થતું નથી માટે યજ્ઞ કરવા. યજ્ઞ આપણે પેલા મોટા કરવાની વાત નથી, આ મહારાજે કહ્યું એમ કે આપણે સત્પુરુષને વિશે આપણી યજ્ઞ હોમ એને એમાં ભગવાનનો ભાવ લાવીને આંતરદ્રષ્ટિ એને કઈ જ્ઞાન દ્રષ્ટિ કે ભગવાન સામે જોઈ રહ્યો એને આજ્ઞા પ્રમાણે વર્તવું એ આપણું જ્ઞાન યજ્ઞ એ હંમેશા કર્યા કરો. કથા વાર્તા કીર્તન ભજન એ યજ્ઞ છે આપણો. અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ અને નારદ પંચરાત્ર એ આદિ સર્વશાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે યજ્ઞ રહીતનું કલ્યાણ થતું નથી. આ બધા શાસ્ત્રોનું એક જ રહસ્ય છે કે યજ્ઞ રહીતનું કલ્યાણ થતું નથી. યજ્ઞ એટલે આપણે પેલા મોટા યજ્ઞોની વાત નહીં પણ મારે કે આ મોટા પુરુષમાં હેત કરીને ભગવાનને વિશે આપણે કરવું એનું જ્ઞાન યજ્ઞ થઈ ગયો. એટલે એટલા માટે આપણે કહ્યું છે ને કે આત્મારૂપથી ભગવાનની ભક્તિ કરવી એ આપણો યજ્ઞ, અને એ યજ્ઞ કરીએ એટલે આપણી પુનઃહુતિ થઈ ગઈ. એટલે એ જાતનો યજ્ઞ મારે કે આપણે કર્યા જ કરવો, અને એ યજ્ઞ થાય એટલે આપણું કલ્યાણ, કલ્યાણ સાથે છે ભગવાનને સંત. સર્વશાસ્ત્રોમાં આપણું કલ્યાણ બતાવ્યું છે કે જેને જેને ભગવાન સંત મળ્યા એનાથી કલ્યાણ થયું છે. બધા શાસ્ત્રોમાં આ કહ્યું યજ્ઞ રહીતનું એટલે યજ્ઞ કઈ જાતનો કરવાનો કે મોટા પુરુષને ભગવાન રાજી થાય એ આપણો યજ્ઞ. બસ આ યજ્ઞ આપણે કર્યા કરીએ એટલે આપણું કલ્યાણ થઈ ગયું. કારણ કલ્યાણ ભગવાનને સંત વતે છે ત્યારે એ બે વસ્તુ રાજી થઈ એ રીતે જ આપણે કર્યા કરીએ, એમની આજ્ઞા પાડ્યા કરીએ તો આપણું કલ્યાણ થઈ ગયું. એટલે બધા શાસ્ત્રોની અંદરનો એક જ છે કે યજ્ઞ રીતનું કલ્યાણ થતું નથી. એટલે યજ્ઞ જે કરે છે યજ્ઞ કઈ જાતનો, ભગવાનને સંત રાજી કરવાનો યજ્ઞ આપણે. બસ બીજો કોઈ યજ્ઞ આપણે કરવાનો નથી. આ ભગવાન સંત કઈ રીતે રાજી થાય, દેહે મને કને ધને વચને ગમે તે રીતે પણ એને રાજી કરવા છે, એ જે આપણું કાર્ય એ આપણો યજ્ઞ, એનાથી આપણું કલ્યાણ થાય છે. એ રાજી થાય એટલે કલ્યાણ, ભગવાનને સંત વતે જ કલ્યાણ થાય. ચાર વેદ, ખરશાસ્ત્ર, 18 પુરાણ એ સર્વ એ જ વાર્તા છે ભગવાને ભગવાનના સંત કલ્યાણ કરી. આમાં પણ એ જ કહે છે કે રામાયણ ભારત આદિ અંદર યજ્ઞ રહી એટલે યજ્ઞ કયો, ભગવાનને સંત રાજી થાય એ યજ્ઞ આપણો. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે કે સર્વે પરમહંસતા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. બસ આ પ્રમાણે યજ્ઞ કરતાં કરતાં એમને રાજી કરતાં કરતાં એ આપણને જે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ સત્પુરુષ છે એમાં આપણને જ્યારે આ પરબ્રહ્મની આપણે ભાવના દ્રઢ થઈ જાય એટલે આપણો યજ્ઞ પૂરો થઈ ગયો, પછી આપણું કલ્યાણ થઈ ગયું. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેત દ્વીપમાં નિરન્મુક્ત છે તેવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો. પછી આપણે વિધિ પછી થઈ રહ્યો, પછી પતી ગયું, પછી કંઈ કરવાનું રહ્યું નહીં. અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી જેટલું એટલું અધૂરું જાણવું અને નિરન્મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી. અને ઈચ્છા અતિશય રાખવી, આપણે ભગવાનના એકાંતિક ભક્ત થવું છે, અક્ષરના મુક્ત બનવું છે એવી ઈચ્છા જરૂર રાખવી. પણ શ્રદ્ધા રહી થવું નહીં, પણ શ્રદ્ધા રહી થવું નહીં, શ્રદ્ધા ખૂટાડી ના દે. હા તો બહુ આનો કંઈ અંત આવતો નથી, કેટલા વર્ષોથી સત્સંગ કરીએ તો હજુ કંઈ દેખાતું નહીં. મારે કે શ્રદ્ધા રહી થવું નહીં, મારે કે આ વર્ષ, આ એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, 100 વર્ષ સુધી મારા જે વાત કરી, આપણે 100 વર્ષ હજુ થયા
નથી. માટે શ્રદ્ધારહિત થવું નહીં. યજ્ઞ કર્યા જ કરવો, સેવા કર્યા જ કરવી, ભક્તિ કર્યા કરવી, કથા વાર્તા કર્યા જ કરવી, પણ કર્યા જ કરવી, અને એ અંત આવી જશે. હા, અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં. હવે અપૂર્ણપણું ના માનવું કે હવે આપણે કંઈ અધૂરું છે, અપૂર્ણ છે. પૂર્ણ પરમાત્મા પુરુષોત્તમ મળી ગયા, એમનું સ્વરૂપ એવા ભગવાનના ભક્ત મળી ગયા, પછી આપણે અપૂર્ણ ક્યાં છે? આપણે પૂર્ણ થઈ ગયા. એ પૂર્ણ વસ્તુ આપણને મળી માટે પૂર્ણ છે. નહીં, શાસ્ત્રી માનવ કે મહાત્મા, કે મહાત્મા મળ્યા માટે અમે મહાત્મા, લ્યો એમાં મહાત્મા થઈ જાય, એમાં કે વાંધો નહીં. અરે, ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ તેડે કરીને પોતાને કૃતાર્થ માનીને માનીને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરો, કર્યા કરો. બસ ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું આટલું વચનામૃત. જયાન સ્વામી મહારાજની જય.